जय हाँ जय सच्चिदानंद, जय निशानंद, जय सत्या मंजुला बहन जय सच्चिदानंद। बोलाओ। जी बोलाओ जो। जय सच्चिदानंद नमो वितरागाय नमो वितरागाय, नमो अरिहंताणम नमो अरिहंताणम, नमो सिद्धाणम नमो सिद्धाणम, नमो आयरियाणम नमो आयरियाणम, नमो वज्जायाणम नमो वज्जायाणम, नमो लोए सवसाहुणम नमो लोए सवसाहुणम, ऐसो पंच नमकारो ऐसो पंच नमकारो, सर्व पाप प्रणाशनम सर्व पाप प्रणाशनम, मंगलाणम च सर्वेशिं मंगलाणं च सर्वेशिं, परमं हवै मंगलम परमं हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। जय सच्चिदानंद, जय सच्चिदानंद। एक सच्चिदानंद મધુરાબેન તમે કઈ પૂછવા માંગો તો પૂછો, આજે ભરતભાઈ નથી આયા, નથી ગાવાનું, હા નથી ગાવાનું છે, આપણે આગળ। જય સચ્ચિદાનંદ, જય મેસાનંદજી, જય સચ્ચિદાનંદ। આપણે આજ્ઞાની અંદર જે છે કે ફાઇલોનો સંભાવે નિકાલ કરવો, બરાબર, તો ફાઇલોનો નિકાલ તો જાણે થાય જ છે, પણ સંભાવે નિકાલ કરવો, તો સંભાવ ઉપર જરાક પ્રકાશ પાડો, કેવી રીતે કરવાનો? તમે સંભાવને શું સમજો છો? સંભાવ એટલે સમ ભાવ, રાગ નહીં ને દ્વેષ નહીં, એમ રાગ નહીં ને દ્વેષ નહીં, બરાબર છે, સરસ વાત છે। પણ હવે એક વ્યવહાર આવ્યો તમારે, એક વ્યવહાર આવ્યો, તો એ વ્યવહારમાં આવે તો કેવી રીતે સંભાવ રાખવાનો તમારે? હા, એ થોડું જરાક તમે વિસ્તારથી સમજાવો। હા, એટલે હું તમને સમજાવું છું, પણ તમે તમે શું સમજો છો કે રાગ થઈ જ જાય અને દ્વેષ પણ થઈ જ જાય, બરાબર છે? હવે તમે શું બોલ્યા, મૃદુલાનો નેચર એવો છે કે રાગ થઈને દ્વેષ થઈ જાય, રાગ પણ થાય ને દ્વેષ પણ થાય, બરાબર છે? મૃદુલાને રાગ ને દ્વેષ થાય છે, બરાબર છે? હવે આ વાક્ય બોલ્યા તો બરાબર છે કે વિચારવા જેવું છે? ના, બરાબર છે, બરાબર છે, તો કે બરાબર છે। હવે જયારે આ તમને દ્રષ્ટિ નથી ત્યારે મને થઈ જાય છે રાગ દ્વેષ, બરાબર, એવું થતું હતું, એવું બોલતા હતા। હવે તમે આ મૃદુલા બંને રાગ દ્વેષ થાય છે એટલે સમભાવ કહેવાય, બરાબર, વાત સમજાય કે ના સમજાય? એટલે આ મૃદુલાબેન ને થાય છે તો મૃદુલાબેન જુદા થઈ ગયા, બરાબર, અને તમે જુદા થઈ ગયા, બરાબર, એટલે આ સંભાવ થઈ ગયો તમારે, બરાબર। એટલે એને એને બીજી રીતે લઈએ તો હું એની જગ્યાએ જતું રહ્યું, શું બોલે, હું એની જગ્યાએ જતો રહ્યો, હું એની જગ્યાએ જતો રહ્યો, હું એની જગ્યાએ જતો રહ્યો, આ સમજાય? હવે હું એની જગ્યાએ જતો રહ્યો, હવે હવે હું એની જગ્યાએ જતો રહ્યો, એટલે પહેલા હું ક્યાં હતો? મૃદુલામાં હતો, હું મૃદુલા છું, મૃદુલામાં હતો, એટલે હું મૃદુલાબેન હતો, એટલે પછી જે બી વ્યવહાર કરે એમાં રાગ અને દ્વેષ બને તમારે, સમજે ને? હું 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 મૃદુલાબેન હતો એટલે શું શું ભાષા નીકળતી હતી, એ દ્રષ્ટિ હતી તમારે, હું મૃદુલા હું મૃદુલાબેન વહી ગયો એટલે દ્રષ્ટિ હતી, એટલે એ પ્રકારની દ્રષ્ટિ હતી, એટલે મારું નામ મૃદુલાબેન છે, એની જગ્યાએ હું મૃદુલાબેન છું બોલતા હતા, બરાબર। એટલે અજ્ઞાન પ્રત્યે તમારે શું, અજ્ઞાન પ્રત્યે પ્રેમ થયો,
बात समझाए कि ना समझाए? अबे अज्ञान એટલે મૃદુલા બેન પ્રત્યે પ્રેમ થયો તો દ્વેષ ક્યાં થશે? આત્મા તરફ. આત્મા તરફ થશે. વાત સમજાય કે ના સમજાય? એટલે સમ નતું રહેતો. સમ નતું રહેતો. આ સમજાય ને? અને હવે આ દ્રષ્ટિ મળી એટલે આ મૃદુલા બેન ને રાગ દ્વેષ થાય છે. વાત સમજાય કે ના સમજાય? બરાબર. અને હું એનાથી જુદો શુદ્ધ આત્મા છું. હવે આ બોલો છો કે મૃદુલા બેન ને રાગ દ્વેષ થાય છે તો એ મિશ્ર ચેતન છે કે નિશ્ચેતન છે? નિશ્ચેતન ચેતન છે. નિશ્ચેતન ચેતન એટલે હવે રાગ દ્વેષ રહ્યા કે જતા રહ્યા? જતા રહ્યા. અનિશ્ચેતન ચેતન થયું એટલે તમે વિતરાગ થઈ ગયા કે ના થઈ ગયા? થઈ ગયા. એટલે કોઈ પણ પ્રકારની મનોવૈજ્ઞાનિક સાયકોલોજી ઇફેક્ટ ઊભી નથી થતી. બરાબર. કોઈ પણ દેખીતા વ્યવહારો તમારે ફેરફાર નથી કરવાના. સામાન્ય રીતે સંભાવ નિકાલ એટલે દેખીતા વ્યવહાર તમે ફેરફાર કરવા જાઓ છો. સંભાવ નિકાલ નથી થતો પણ સામેના દુઃખ કયા કઈ દ્રષ્ટિ છે એને આધારે થાય છે? કરતા પણ આની દ્રષ્ટિથી કે હું મૃદુલા બેન છું એ દ્રષ્ટિ ના આધારે થાય છે. હું મૃદુલા બેન છે દ્રષ્ટિ એટલે શું થયું? ટાંકીમાં પાણી ભરાય છે અને પછી વપરાય છે એટલે એ રાગ અને દ્વેષ એની સાયકલ ચાલુ જ છે તમારે. અને અને હું કરું છું તે કરે છે તેવો કરે છે એટલે આ બે વસ્તુ તમારે થાય છે. એટલે હું મૃદુલા બેન છું પાછું જાય ને અને પાછું નિશ્ચયથી છે હું મૃદુલા બેન છું એ એટલે કરતા પણ પોતે થઈ ગયો તમારે. એટલે ટાંકીમાં પાણી ભરાય છે અને ખાલી થાય છે, ખાલી થાય છે અને ભરાય છે એટલે રાગ અને દ્વેષ જ કરે તમારે. વાત સમજાય કે ના સમજાય? એટલે હવે કોઈને તમારાથી દુઃખ થાય છે તો પૂર્વની બિલીફ હતી કે હું મૃદુલા બેન છું એના આધારે તમે એ એ રીતે મૃદુલા બેન માં રહો છો અને એના આધારે પેલા ને દુઃખ થાય છે. પણ અત્યારની દ્રષ્ટિ કઈ થઈ ગઈ? હું મૃદુલા બેન જેવી દ્રષ્ટિ છે ના, હું શુદ્ધાત્મા છું. રિલેટિવ પોઈન્ટ થી મૃદુલા છું. હું શુદ્ધાત્મા છું ભાઈ, રિલેટિવ પોઈન્ટ થી હું મૃદુલા બેન છું. વાત સમજાય કે ના સમજાય? એટલે તમારે અંદર સમ થઈ ગયો કે ના થઈ ગયો? હા, સમ થઈ ગયો. તમારા અંદર સમ થઈ ગયું એટલે તમે આ સમ થયું એટલે હવે તમારે જે ટાઈપ નો રોલ સામેલી વ્યક્તિ કરાવવા માંગે હોય તો કરી શકો કે ના કરી શકો? કરી શકાય. એટલે તમે સમ થઈ ગયા એટલે તમારી અંદર ફ્લેક્સિબિલિટી ઉભી થઈ કે ના થઈ? સામેલી વ્યક્તિને દુઃખ થાય છે તમને ખબર પડે છે તો તમારે જે પ્રકારનો એને જોઈએ છે એવો રોલ કરી શકો કે ના કરી શકો? કરી શકાય. હવે કરી શકો એ ઓરિજિનલ રોલ છે કે ડ્રામેટિકલી રોલ છે? ડ્રામેટિકલી. ડ્રામેટિકલી થઈ ગયું. વાત સમજાય કે ના સમજાય? હવે સામેલી વ્યક્તિને જે ટાઈપનું જોઈએ જેવી રીતે તમે કરશો તો એને પણ પછી શું થશે તમારે? એને દુઃખ લાગશે ખરું પછી? ના, નહીં લાગે. હવે વ્યવહારની રીતે આપણે લઈએ કે ઘણી વાર આપણે સ્કૂલ કોલેજમાં ભણતા હોય કે અડોસ પડોશમાં બધા આપણે રહેતા હોય અને પછી અમુક રીતે ભેગા થયા અને કઈક દરેક ની પ્રકૃતિ ગમે ને ના ગમે એવું બને કે ના બને તમારે? પ્રકૃતિ ગમે ના ગમે તો કોઈક વાર એવો વ્યવહાર થઈ જાય તો કેને કે કોમેન્ટ થઈ જાય કે ના થઈ જાય? એ વ્યક્તિ માટે કોમેન્ટ થાય કે ના થાય? થઈ જાય. હવે એ વ્યક્તિ માટે કોમેન્ટ થાય એટલે એને દુઃખ લાગે એટલે તમે પછી શું કરો? એને દુઃખ લાગે તો તમે આટલું બધું કેમ લઈ લીધું એટલે તરત પેલા ને કે ને કે આ તો ગમત કરે છે એટલે તરત એને દુઃખ લાગવાનું ન્યુટ્રલ થઈ જાય કે ના થઈ જાય? તમારે વ્યવહારમાં પણ તમારે આવી રીતનું હોય અને કોઈને તમે કઈ ગમત કરો છો ખરેખર કીધું છે, સિન્સિયરલી કીધું છે, એની પ્રકૃતિના હિસાબે કીધું છે પણ તમને એની જોડે સંબંધ રાખવો છે એટલે તમે ફેરવી નાખો છો કે ભાઈ હું તો ખાલી ગમત કરું છું એમાં આટલું કેમ દુઃખ લગાડે છે ભાઈ?
તારી ખાસ બહેનપણી છું અને આટલી ગમત ના કરી શકું એટલે તરત જ એને થાય કે હા વાત બરાબર છે એમ કે જો વ્યવહારમાં પણ એ તરત જ એનું જે દુઃખ લાગે છે એ પાછું લે છે કે નથી ન્યુટ્રલ થઈ જાય કે નથી થઈ જતું તો હવે હવે તમે નિશ્ચેતન ચેતન થયા આપણે હવે તમે શુદ્ધાત્મા થયા એટલે તમારો બધો વ્યવહાર કેવો થઈ ગયો નિશ્ચેતન ચેતન વાળો થઈ ગયો એટલે સામેલ વ્યક્તિને જે રીતનું સમાધાન જોઈએ છે એ રીતે તમે એને આપી શકશો કે નહીં આપી શકો હા આપી શકે તમે તમારી વાતને પકડી રાખશો ના વાત છોડી દઈ હા સમજાય ને એટલે પછી સંભાવ નિકાલ થઈ ગયો કે ના થઈ ગયો તમારે થઈ આ રીતે આખી આ બધી વસ્તુ છે હવે સામાન્ય રીતે આપણી આપણી વૃત્તિઓ અને પ્રકૃતિ કેવી છે કે આપણે સામે જે સંયોગ આવે છે ને એને ફેસ નથી કરતા તમારી જે સત્તા છે કે શક્તિ છે એનાથી એને ઇગ્નોર કરીએ છીએ આપણે અને એને આપણે સંભાવ નિકાલ માનીએ છીએ મુંદુલાબેન વાત સમજાય કે ના સમજાય હા એમ થાય કે એની સાથે આપણે એવોઈડ કરી દઈએ એમ આપણે તો જયારે આવ્યું તો એ કુદરતે મોકલેલું છે એમને કશું કર્યું નથી કુદરતે મોકલ્યું છે એટલે એ સમયે આપણે એને ફેસ કરો તો કુદરતે મોકલ્યું છે તો કુદરત પણ તમને શક્તિ આપશે કેવી રીતે સંભાવ નિકાલ કરવો છે તમારે બરાબર બાકી તો તમારા પદમાં જ છો ને વ્યવહાર આવે ત્યારે તમારે એને ફેસ કરવાનું છે તો ત્યાં એ પહેલા તમારા પદમાં છો એટલે સરસ રીતે એ સંયોગ ને તમે જોઈ શકશો સમજી શકશો મૂલ્યાંકન કરી શકશો અને કેવી રીતે રોલ કરવો છે એ તમને એ તમારા પદમાં રહ્યા છે એનાથી તમને આવડશે કે કેવી રીતે રોલ કરવો તમારે બરાબર મુંદુલાબેન વાત સમજાય કે ના સમજાય હા સમજાય એટલે આ તમારો પ્રશ્ન જે કર્યો શું કર્યો તો પ્રશ્ન તમે કે સંભાવ નિકાલ ઉપર સંભાવ ઉપર એમ પ્રકાશ પાડો નિકાલ તો થતો જ હોય છે પણ સંભાવ થી થાય એ બરાબર સમજાવવાનું એટલે એટલે આજે મેં વાત કરી એમાં સંભાવથી નિકાલ થયો કે ના થયો તમારે હા સંભાવથી થયો હતું ને એટલે આખું પોતાનું પરફેક્ટ થઈ જાય એટલે એના આધાર પછી સામેનાને જે રીતનું એને એ કરાવવું છે તમારે એ રીતે તમારી કોમ્પ્રેસિબિલિટી ફ્લેક્સિબિલિટી જે વિશાળતા જે ગંભીરતા સ્થિરતા ઉભી થઈ જાય એટલે તમે ડ્રામા સરસ રીતે કરી શકો બરાબર હતું ને અને સરસ રીતે ડ્રામા થઈ ગયો એટલે તમારે તમારા આત્માના ભાગનું એ ખંડન ના થયું અને વ્યવહારના ભાગનું ખંડન એટલે 100% વ્યવહાર થઈ ગયો 100% નિશ્ચય થઈ ગયો તમારો બરાબર અને સંભાવ નિકાલ કર્યો કહેવાય તમારે મુંદુલાબેન વાત સમજાય કે ના સમજાય હા સમજાણી હા સરસ એટલે 100% વ્યવહાર જોશે ને 100% નિશ્ચય જોશે એટલો વ્યવહાર હશે ને નિશ્ચય કાચો પડશે તો સંભાવ ના કહેવાય કોઈ ના કહેવાય હા સમજાય ને એટલો નિશ્ચય હશે અને વ્યવહાર કાચો હતો એ સંભાવના કહેવાય તમારે બરાબર સમજાય કે ના સમજાય એટલે રિલેટિવ ને રિલેટિવ તરીકે જોવો ને રિયલ ને રિયલ તરીકે જોવો હા સમજાય ને એટલે સંભાવ થઈ ગયો તમારે હવે રિલેટિવ ને રિલેટિવ જોવો એટલે શું કહેવા માંગુ છું એટલે કોણ કરે છે એ રિલેટિવ છે આજે છે પણ ગઈકાલે નતું આજે છે પણ આવતીકાલે નહીં રહે તમારે એટલે આજે છે પણ આવતીકાલે નહીં રહે આજે છે પણ ગઈકાલે નતું એટલે એને એના બીજા શબ્દમાં શું કે ખરેખર નથી ખરેખર નથી એને આપણે ખરેખર માનતા હતા એટલે પછી એને ફેસ કરવામાં આપણે એને ઇગ્નોર કરતા હતા એવોઈડ કરતા હતા પકડ પણ રાખતા હતા તમારે સમજ ને પણ રિલેટિવ તમને ખબર પડે કે ભાઈ આ રિલેટિવ રિલેટિવ રીતે એ કરવાનું તો કે આજે છે પણ ગઈકાલે નતું આજે છે પણ આવતીકાલે નથી સમજ ને
આ રિલેટિવ ને રિલેટિવ તરીકે આપણે જોઈ તમારે વાત છે ને કે નહીં, અને રિયલ એટલે શું આજે છે પણ છે ગઈકાલે પણ છે ને આવતીકાલે, એટલે કાયમનું છે તમારે, કાયમનું છે ખરેખર છે, વાત સમજાય ને, એટલે ખરેખર છે તમારે, એટલે બાય રિલેટિવ પણ થી જયમે છું, બાય રિયલ પણ થી શુદ્ધ આત્મા છું, એટલે આ તમને ક્યાં કોઈ પણ પ્રકારની મનોવૈજ્ઞાનિક સાયકોલોજી ઇફેક્ટ ઉભી ના થાય. મુદુલાબેન વાત સમજાય કે ના સમજાય? હા બરાબર. હવે તમને મનોવૈજ્ઞાનિક સાયકોલોજી ઇફેક્ટ ઉભી ના થાય એટલે કેવું, એ જે સંયોગ આવે છે એમાં તમને આઈ એમ નથિંગ જેવું ના થાય અને આઈ એમ સમથિંગ જેવું તમને ના થાય. મુદુલાબેન વાત સમજાય કે ના સમજાય? તો પછી એને સમ કહેવામાં આવે તમારે. બેલેન્સિયો એટલે સમ થયું, ત્રાજવાના બે પલ્લા સરખા થયા એટલે સમ થયું. સામાન્ય રીતે આપણે નથિંગ વાળો ભાગ આવે છે કે તો સમથિંગ વાળો ભાગ આવે છે. હા વાત સમજાય, મને તો એવો જ આવે છે. આપણ મારે એટલે કોણે આવે છે? મૃદુલાને. હા બસ, એટલે આટલું જ બોલવાનું છે. આ સમ થઈ ગયું તમારે, બસ દ્રષ્ટિ હોય આ એટલે પછી એટલે આ આખો દાખલો ગણાય એટલે એમાં તમારે આઈ એમ નથિંગ વાળો ભાગ પણ ના રહે, આઈ એમ સમથિંગ વાળો પણ ભાગ ના રહે. વાત સમજાય ને? હવે અત્યારે આપણે જે બી વ્યવહાર કરે એમાં ક્યાંય ને ક્યાંય નથિંગ સમથિંગ વસ્તુ આઈને ઉભી રહે છે. કોઈનો વ્યવહાર જોઈએ છે ને એનો સરસ છે કે એને સરસ રીતે જાગૃતિ રહેતી, એને સરસ રીતે ઉપયોગ રહે છે, મારે નથી રહેતો. આપણે કોઈનું નથી જોવાનું, આપણે તો આપણું જોઈ લેવાનું ભાગ રહે. વાત સમજાય કે ના સમજાય? એટલે આપણે આપણું જોઈ લીધું એટલે આપણું કામ થઈ ગયું. મુદુલાબેન વાત સમજાય કે ના સમજાય? જય સચિદાનંદ. જય સચિદાનંદ. દીપકભાઈ જય સચિદાનંદ. વસંતભાઈ જય સચિદાનંદ. બોલો. જય સચિદાનંદ. अभी नीना का एक छोटा सत्संग हो रहा था कांति आनंद जी के साथ, तो उसने जो प्रश्न पूछा था तो मेरे अंदर कुछ दूसरे प्रश्न खड़े हुए, इसलिए मैं आपसे ये प्रश्न पूछ रहा हूँ. जैसे ये योगी लोग अपने शरीर को ऊपर उठा लेते हैं, जिसको इंग्लिश में लेविटेशन कहते हैं, वो जैसे ये ट्रेन आजकल बुलेट ट्रेन है वो भी लेविटेट करती है, इलेक्ट्रोमैग्नेटिक फोर्स से लेविटेट करती है. बराबर है. तो और दूसरा अपना ये है कि जितना स्पेस बढ़ेगा चीज उतनी हल्की होती जाएगी. क्या बोलते हैं? जितना किसी भी बॉडी के अंदर जितना स्पेस बढ़ेगा उतनी वो हल्की होती जाएगी. उतनी कैसे हल्की होती जाएगी? हल्की हो जाएगी. हल्की हो जाएगी. बराबर. हां बराबर है. जोधपुर में घेवर मिलता है, गेवर गेवर जो मिठाई, गेवर मिठाई होती है ना जोधपुर में मिलती है, आपने खाई होगी. हाँ, हाँ, वो खाई है ना जोधपुर में, बहुत खाई है, गेवर खाई है, स्पेस बहुत ज्यादा है. तो आई एम ट्राइंग टू कोरिलेट एंड अंडरस्टैंड कि ये जो प्रिंसिपल ऑफ लेविटेशन है, अब इसके अंदर गति सहायक तत्व भी काम करता है. आफ्टर ऑल यू आर लेविटेटिंग, तो वो ऊपर ले जाना तो गति सहायक तत्व का है, लेकिन यू आर लाइटर ऑल्सो, तो स्पेस का भी फंक्शन है इसमें. And we are in space, और हम स्पेस के अंदर है, ये पूरा शरीर एक स्पेस में है, उस स्पेस में ये प्रिंसिपल ऑफ लेविटेशन कैसे एक्ट कर रहा है, जरा आप इसके ऊपर कुछ समझाएंगे. कैसे एक्ट करना है ये, तो ये दादा भगवान का आपको ज्ञान मिला है, मिला है कि नहीं मिला? बस मैं गुजराती में बोलू तो चलेगा ना? चाल से परफेक्ट चाल से. તમને દાદા નું જ્ઞાન મળ્યું છે કે નથી મળ્યું? મળ્યું. પછી બધું સમજાયું છે કે નથી સમજાયું? મેં તમને ખાલી ઓબ્જેક્ટિવ પૂછ્યું છે, સમજાયું કે નથી સમજાયું, માન્યતા એવું નથી બોલ્યું. હા કે ના? હા હા સમજાય ને. પછી એ તમને
ज्ञान में तमारे एनो पुरुषार्थ ने बधु करवा माटे तमने पांच आज्ञा आपी छे ए बराबर समझाई के ना समझाई समझाई पर आज जे तमने दृष्टि आपी छे तमारे जे एमनो आखो प्रयोग छे तमारे ए प्रयोग आखो तमारे ए जो तमने वर्ता है के ना वर्ता है ए ए एनो मतलब नथी पण ए जे प्रयोग कर्यो छे तमे प्रयोग सांभळ्यो छे केटलो समझायो छे के बधी वस्तु छे अने पछी पांच आज्ञा में रहेवाय के ना रहेवाय जुदी वस्तु छे अनंता ज्ञेव ने जाणवामां परिणमेली અનંત અવસ્થામાં સંપૂર્ણ સુધુ છું સર્વાંગ સુધુ છું સમજાય ને જી એટલે આ બધા આ બધું આ બધું જે છે ને સ્થૂળ સૂક્ષ્મ સૂક્ષ્મતર સૂક્ષ્મતમ આ બધી વસ્તુના ભેદાંકન કરે છે આપણે હા 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 આપણે જાતને સુધારતા નથી ડિવિઝન કરીએ છે ના હા વતનભાઈ વાત સમજાય કે ના સમજાય ડિવિઝન કરીએ છે પ્રકૃતિને પ્રકૃતિ તરીકે આપણે જોઈએ છે ને અને પોતાને પોતાની રીતે જોઈએ છે હા प्रकृति नो गुण एक पण मारो नथी मारो एक पण गुण प्रकृति माथी गुणे करी बन्ने सर्वथा એટલે એ ભેદાંકન કરીએ છે હવે ભેદાંકન એટલે જડ અને ચેતન ની વચ્ચે કશું ત્રીજું વસ્તુ આવે ખરી ના આવે વાત સમજાય કે ના સમજાય હવે જડ અને ચેતન ની વચ્ચે ત્રીજી વસ્તુ નથી આવતી પછી વસંતભાઈ જે છે વાત સમજાય કે ના સમજાય તો ખાલી છ તત્વ રૂપે જ રહે છે કે બીજી કઈ વસ્તુ રૂપે રહે છે તમારે ના છ તત્વ જ રૂપે જ રહે છે चौद रात दोक मां जई सके विद इन फिक्शन वसंत भाई बात समझाय के ना समझाय कोशिश करी रह्यो छु समझवा आ पांच आज्ञा छे બીજું કોઈ પણ વસ્તુ રહેતી નથી મારા ખુદના પરમાણુ શુદ્ધ થઈ જાય તો આ સિચ્યુએશન પોસિબલ છે શુદ્ધ થઈ જાય નહીં આ અત્યારે તો આ જે દાખલો છે એનાથી શુદ્ધ જ થઈ ગયા એ રીતે બોલવાનું છે અચ્છા શુદ્ધ જ થઈ ગયા છે આપણે એ રીતે રહી નહીં શકીએ આપણે એને આપણે રહેવાનું નથી પેલા તો એની જે રિદ્ધિ સિદ્ધિ વાપરે છે અને પોતગલને પોષવા માટે વાપરે છે તમારે અને આપણે તો અહંકારને મમતા દાદાને આપી દીધા બરાબર અને દાદાએ આપણને આપણું સ્વરૂપનું ભાન કરાવી દીધું ને સ્વરૂપ આપણા હાથમાં આપી દીધું તમારે પૂર્વનો જે ચારિત્ર મોહ કર્મ છે તમારે એનો સંભાળ નિકાલ કરવાનો ભાગ આવે તમારે બરાબર તમે ઉર્ધ્વ થતા જાઓ તમારે ઉર્ધ્વ થવું ના પડે એટલે કોઈ મંત્ર તંત્ર બોલવો ના પડે આખી સૃષ્ટિમાં ફરવો તો વિધિન ફિક્શન તમે પહોંચી જઈ શકો પતંતભાઈ વાત સમજાય કે ના સમજાય અચ્છા એને બીજી રીતે લઈએ તો કે ધારો કે તમે આ બધા કર્મની નિદ્રા નથી કરી અમુક કર્મની નિદ્રા થઈ છે ને અમુક બાકી છે ને આયુષ્ય પૂરું થઈ ગયું હવે આયુષ્ય પૂરું થઈ ગયું તમારે અને તમે એવા કર્મ કર્યા છે કે તમારે યુએસએ માં જન્મ થવાનો છે અને અત્યારે પુનામાં છો તમે જો આ દાદા એ પાંચ આજ્ઞા આપી છે અને તમને જે જ્ઞાન આપ્યું છે માનો કે એ બધું જ મને વર્તે તો બધે જ જઈ શકું વતનભાઈ વાત સમજાય કે ના સમજાય હાજી હાજી એટલે કોઈ વ્યક્તિ આવું કઈ કરે ને જમીનથી એક ફૂટ ઊંચે થાય છે એનાથી પ્રભાવિત થવા જેવું નથી
नहीं प्रभात वो तो साइंटिफिक प्रिंसिपल समझ बाबा फिजिक्स समझ बाबा प्रिंसिपल समझे क्यों कि ना समझे क्यों अब धार का तुम्हारा अब था उच्च अब अपनी विधि सहेली तुमने बताओ अपनी विधि सहेली बताओ तुम्हारे वास्तव में क्या ना समझाएं सामान्य तो तुमने तुम्हारा दोषों देखा है कि बीजा ने वधारा दोषों देखा है वसंत भाई सामान्यता तो बिचारा ने वधारे देखा है પોતે પોતાને ભૂલ વારો જોયો અપ થઈ ગયો તમે અપ થઈ ગયો સમજાય કે ના સમજાય તેમ છતાં ડે ટુ ડે લાઈફ ના વ્યવહારોમાં પોતાને નિર્દોષ નિમિત્ત જોવે છે શુદ્ધ જોવે છે અને જગત ને જોવે છે તે ગમે તેટલું મંત્ર તંત્ર કરશે પણ આપ નહીં થશે ડાઉન જ થશે વાતું ને એને કેટલા બધા સંજોગો ભેગા થાય ત્યારે એક ચા બને છે વસંતભાઈ અને એ ચા ના તમે કરતા બની ગયા કેટલા અપ થશો તમે જરા બી રહે નહીં થઈ શકે પાતાળ માં જશો તમે બરાબર અત્યારે મધ્ય લોક માં છો એટલે મનુષ્ય માં છો અને તમે જેના કરતા નથી એના કરતા બધો પાતાળમાં જશો અને નરકે જવાનું થશે તમારે બરાબર બરાબર એટલે ખાલી આ તો આપણે તો આ દાદાની પાંચ આજ્ઞા છે એનાથી તમારે જ્યાં જવું જઈ શકશો તમે જઈ શકશો આથી ને પણ પાંચ આજ્ઞાનું મહત્વ નથી એ દાદાનું જે વાક્ય છે કે હું બ્રહ્માંડના બધા પરમાણુ ફરીને આવે છું એ વાલી એ થોડા બહુત એવી કઈક વાત છે આ શું કહો છો વસંતભાઈ ભગવાનના દાદા કહે છે ને કે બ્રહ્માંડ નો એક પણ પરમાણુ એવો નથી કે જેમાં હું ફરીને ના આવ્યો હોઉં હા બરાબર છે આ થોડી એના સાથે કોરિલેટ થાય છે હા તો ખરું ને આ તમે જે વાત કરી મને તરત જ આ ફોડ પડ્યો મેં કીધું હાલો આ દાદા એટલો બધો સરળ માર્ગ આપ્યો છે અઘરા માર્ગ ના ક્યાં આ વ્યવહાર થી પ્રભાવિત થવા જેવું છે વાત સમજાય કે ના સમજાય તમને દાદા ભગવાને આવા બનાવી દીધા છે પણ આપણને કે જે આપણને માન ની કિંમત છે ગાડીની કિંમત છે ના સમજાય આ કોરોના થઈ ગયા તો વસંતભાઈ ને કેમ કરીને જીવાડવા કેમ કરીને મરી ના જાય એની કિંમત છે પણ જેના આધારે વસંતભાઈ છે એની હજી આજે પણ વેલ્યુ નથી વાત સમજાય કે ના સમજાય બરાબર આજે પણ પૂછીએ ને પાંચ આજ્ઞામાં રેવાય છે તે તમારે અત્તમ સત્તમ જવાબ આપશે તમારે મારે રહેવું છે પણ આમ થાય છે મારે રહેવું છે પણ આમ થાય છે એવા બધા જવાબ આપશે તમારે બધું સમજાય કે ના સમજાય કેમ કે એનું ચિત્ત બધે બીજે ઠેકાણે વેરી ગયેલું છે વસંતભાઈ વાત સમજાય કે ના સમજાય ને સમર્પણ પણ નથી અગર સમર્પણ હોય દાદા ઉપર સંપૂર્ણ રેગ્યુલર મેં તો કહું કે કોઈ અગર એવરીડે અગર મહાત્મા લોક કેવલ એટલું જ બોલે કે હું ભાવ કર્મ દ્રવ્ય કર્મ નવ કર્મ મન વચન કાયા વસંતતા વસંતના નામની સર્વ માયા આપ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સૂચનોમાં સમર્પણ કરું છું દેહની આ ભાવપૂર્વક અગર મહાત્મા કરે તો આજ્ઞા વર્તશે એને તો કે કેવું છે કે સમર્પણ તો છે જ અને ધારો કે સમર્પણ નથી તો એને એવું નથી કે મારે સમર્પણ નથી કરવું એને પૂર્વના કર્મ અને વર્તમાનના કર્મનું દ્વંદ ચાલે છે પણ વન ટુ વન સત્સંગ થાય પ્રશ્નોત્તરી થાય તો એને રિયલાઈઝ થાય તો જેટલું રિયલાઈઝ થાય એટલો એનો સમર્પણ ભાવ ખુલ્લો થાય તમારો ખુલ્લો થાય બાકી એને એવું પણ નથી કે મારે સમર્પણ નથી થવું નથી કરવું એ પણ નથી એટલે ક્યાંય આપણે કોઈ નેગેટિવ ભાષા ના બોલાય કે સમર્પણ સાચું નથી એવું બી ના બોલાય આપણે વસંતભાઈ વાત સમજાય કે કોઈ પણ જીવને એવું નથી કે મારે સમર્પણ નથી થવું નથી કરવું વાત સમજાય કે ના કે સમર્પણ નથી કર્યું કોઈ પણ જીવને નથી તમારે નથી એને પૂછીને કે તને સુખ ગમે કે દુઃખ તો બધા કે સુખ ગમે
પછી પૂછે કે ટેમ્પરરી ગમે કે પરમેનન્ટ કે પરમેનન્ટ ગમે પરમેનન્ટ ગમે એને બીજી રીતે કે તને નોકરી જોઈએ તો ટેમ્પરરી નોકરી જોઈએ કે પરમેનન્ટ કે પરમેનન્ટ જોઈએ એ વસ્તુ બતાવે છે કે એને પરમેનન્ટ વસ્તુ જોઈએ છે પણ એને પરમેનન્ટ હજી સમજાતું નથી નથી એટલે એની સામે જે સંયોગ આવે છે એને પરમેનન્ટ માને છે પણ કે એને કોઈ રિયલાઈઝ કરાવે અથવા તો એને રિયલાઈઝ થાય કે ભાઈ આ પરમેનન્ટ નથી પણ ટેમ્પરરી છે બરાબર એટલે એ ભાગમાં સમર્પણ થાય બરાબર બરાબર સમર્પણ છે જેટલું બાકી છે ત્યાં આગળ એ પોતે ત્યાં ગુંચાયેલો મુંચાયેલો છે વાત ને કે ના સમજાય એટલું છે તમારું આપ થવું હોય તમારે આપ થવું હોય તો આ દાદા નું જ્ઞાન છે એ જ્ઞાન એટલું પરફેક્ટ છે અને પછી એને એ ચારિત્રમો જે આપણો બાકી રહ્યો દર્શનમાં ઉડ્યો ચારિત્રમો બાકી રહ્યો તે પાંચ આજ્ઞાના ઉપયોગના દ્વારા ચારિત્રમોને આપણે ન્યુટ્રલ કરવાનો છે પણ ન્યુટ્રલ એટલે કરવાનો નથી પણ એ જે વ્યવહાર આવે છે તો તરત જ આ રિલેટિવ છે કે રિયલ છે તો તરત બોલી શકાય રિલેટિવ છે તો જો આ રિલેટિવ છે તો રિયલ છે તો રિલેટિવ છે રિયલ શુદ્ધાત્મા છે વાત ને એને એ રીતે પાંચ આજ્ઞા પૂર્વક ખાલી જોઈ લેવાનું જાણી લેવાનું સમજી લેવાનો ભાગ છે એટલે છ તત્વો જ રહ્યા તમારે આ સમજાય કે ના સમજાય છ તત્વો રહ્યા એટલે પછી ત્યાં આગળ એ જે વિકલ્પ કરશે ને આ સમજાય કે ના સમજાય કે મારે ઉડવું છે તો એ ઉડશે તમારે મારે અહીંયા જવું છે તો ત્યાં જઈ શકશે તમારે આ સમજાય કે ના મને આ 15-20 વર્ષ પહેલા મને રેગ્યુલર સ્વપ્ન આવતા હતા રેગ્યુલર મીન્સ એકદમ રેગ્યુલર કે મે ઉડી રહ્યો છું બરાબર છે પણ હવે આ તમને જે સ્વપ્ન આવતા હતા ને પણ દાદા ભગવાન તમને જ્ઞાન આપ્યું કે તમે સ્વપ્નમાંથી મુક્ત કર્યા તમે સ્વપ્નમાંથી મુક્ત કર્યા અને એ તમે સ્વપ્નમાંથી મુક્ત થાઓ ત્યારે પછી તમે પ્રગતિ કરી શકો વાત સમજ ને એટલે આખું જયમેલભાઈ નું જુદું પડે વસંતભાઈ નું જુદું પડે અને આત્મા નું જુદું પડે તમારે એટલે વચ્ચે ત્રીજી વસ્તુ ઉભી ના થાય મન વચન કાય ના વ્યવહાર ને આપણે દરઅસલ માનીએ છીએ ખરેખર સપનું છે સમજાય એને દરઅસલ માનીએ છીએ તો દાદા ભગવાને તમને જ્ઞાન આપ્યું દ્રષ્ટિ આપી કે એ ત્રણેય સપના માંથી બહાર કાઢે એટલે મન વચન કાથી મુક્ત કર્યા તમારે અને નામ ને નામની માયાથી ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ થી મુક્ત કર્યા તમારે દરઅસલ તમે આવ્યા એટલે તમને ખબર પડે કે આ રિલેટિવ છે આ રિયલ છે આ જગત નિયતા વ્યવસ્થિત શક્તિ કરતા છે હું કરતા નથી તે કરતા નથી તે હોય કરતા એટલે કેવળ તમારી તમારી પાસે શું રહ્યું કે છ તત્વો જ રહ્યા તમારે એટલે તમારું કામ થઈ ગયું વચન થી વાત સમજાય કે ના સમજાય ખુલાસો થયો કે ના થયો વચનભાઈ બરાબર બરાબર સાહેબ કરતા બનવાનું છે બધું આગળ જવા જય સચિદાનંદ જય સચિદાનંદ નરેન્દ્ર પ્રિયાબેન જય સચિદાનંદ જય મેશાનંદજી જય સચિદાનંદ જય સચિદાનંદ દીપકાનંદજી જય સચિદાનંદ જય સચિદાનંદ હવે એક વાક્ય તો જન્મ એવો દેજો દાદા મેણું જાય ટળો એટલે તમને શું લાગે છે પ્રિયાબેન તમને શું નહીં સમજાતું બિલકુલ નથી સમજાતું ના મેણું જાય ટળો એટલે મેણું નહીં સમજાતું તો કે મેણું જે છે એ એ પારિભાષિક શબ્દ છે એટલે મેણું એટલે મૃત્યુ તમારે જાય ટળી જાય એટલે મૃત્યુ થી મુક્ત થઈ જાવ તમે કવિરાજ ને ભાવ ઉભો થાય છે અને કવિરાજે એ પદ લખ્યું એટલે પછી તમને પણ એ રીતે ભાવ ઉભો થાય છે કે ભાઈ હવે મૃત્યુ જ ના થાય તો મૃત્યુ ના થાય તો પછી જન્મ ના થાય અને જન્મ ના થાય તો પછી મૃત્યુ ના થાય તમારે મૃત્યુ ના થાય તો પછી જન્મ ના થાય તો પછી તમે કઈ કઈ પદમાં આવ્યા સમજાય કે ના સમજાય
એટલે ત્યાં ઘડી એ દાદાનો સત્સંગ દ્વારા અને કવિરાજના ઉલ્લાસ પરિણામ ઉભા થાય છે કે આ બધી વસ્તુ બરાબર બધું જેમ છે તેમ દેખાવા માંડ્યું. તમારી સામે જે બધા વ્યવહારો અને કર્મ આવે છે એ કર્મોને કેવી રીતે ફેસ કરવા તે પાંચ આજ્ઞા પૂર્વક ની તમારે દ્રષ્ટિ તમને આપવામાં આવે એટલે પછી એ રીતે વ્યવહાર કરો તો એકાદ અવતારે બે અવતારે તમારું આખું જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈ જાવ. પ્રિયાબેન વાત સમજાય કે ના સમજાય? તમારે 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 મૃત્યુ નથી જોતું? જોઈએ છે. ભાઈ મૃત્યુ જોશે તો પછી જન્મ થશે તમારે? ના પણ એ તો મૃત્યુ થશે તો પછી મોક્ષ મળશે ને જન્મ. તે કે મૃત્યુ થાય તો મોક્ષ ના મળે તમારે, વાત સમજાય કે ના સમજાય? મૃત્યુ ના થાય તો મોક્ષ મળે. અને ધારો કે મૃત્યુ શબ્દ વાપરવો છે કે મૃત્યુ થાય કે અહંકાર નું મૃત્યુ થાય તો મોક્ષ મળે તમારે, પણ તમારું મૃત્યુ થાય મોક્ષ ના મળે તમારે, વાત સમજાય ને? તો દાદા ભગવાને તમને જે જ્ઞાન આપ્યું તે અહંકાર નું મૃત્યુ થઈ ગયું કે ના થઈ ગયું? થઈ ગયું. અહંકાર નું મૃત્યુ થયું તો એની જોડે મમતા પણ જતી રહી કે ના જતી રહી તમારે? જતી રહી. હવે અહંકાર ને મમતા જતી રહી એટલે હવે તમારું મૃત્યુ નથી, તમારું નિર્વાણ થયે છે. જે જ્ઞાન લીધેલા મહાત્માનું મૃત્યુ નથી થતું, નિર્વાણ થાય છે. એટલે ફરતી ત્યાં જન્મ ના હોય તમારે. અને ધારો કે જન્મ હોય તો અહીંથી મૃત્યુ થાય ને એટલે અહીંથી નિર્વાણ થાય ને આપણે સિમંદર સ્વામી પાસે જાય એટલે અહીંયા નિર્વાણ થયું અને સિમંદર સ્વામી પાસે જાય એટલે મહાનિર્વાણ થાય એટલે મોક્ષ થઈ જાય તમારે. વાત સમજાય કે ના સમજાય? એટલે જન્મે છે કોણ? આત્મા જન્મે છે કે અહંકાર જન્મે છે? અહંકાર. પછી મરે છે કોણ? આત્મા જન્મે છે કે અહંકાર મરે છે? અહંકાર. તો આ તમને દાદાએ તમારો અહંકાર મમતા લઈ લીધો કે ના લઈ લીધો? લઈ લીધો. તો પછી મૃત્યુ ક્યાં રહ્યું? વાત સમજાય કે ના સમજાય? હવે આપણા બધાની સમજણ એવી છે કે મૃત્યુ થાય એટલે મોક્ષ થાય, ના? વાત સમજાય ને? અને ધારો કે મૃત્યુ થાય તો અહંકાર નું મૃત્યુ થવું જોઈએ, આપણું મૃત્યુ ના થવું જોઈએ. અહંકાર ને મમતા જતા રહ્યા તમારે એટલે હવે જે મરનારો હતો એ જતો રહ્યો, મરનારો નતો પછી જન્મનારો નતો. વાત સમજાય ને? એટલે ત્યાં ઘડી કે ભાઈ જન્મ એવો દેજો દાદા મહેણું જાય ટળી. વાત સમજાય ને? એટલે એટલે જ્યાં બી જન્મ આવે પણ મને તમારી જેવી દ્રષ્ટિ છે, તમારી જેવી વૃત્તિ છે, તમારું જેવું જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર તપ છે એવું મને મળે એટલે બાકીના બીજા અવતારમાં પણ હું આ બધી વસ્તુને સરસ રીતે ફેસ કરીને મારું જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઉં એવું એમ એ ભાવ છે અને માંગવાનો અંદર ભાવ છુપાયેલો છે. પ્રિયાબેન વાત સમજાય કે ના સમજાય? સમજાય. સમાધાન થયું કે ના થયું પ્રિયાબેન? થયું, સમાધાન થયું. પૂછો બીજું. જય સચિદાનંદ. જય સચિદાનંદ. સમય છે ને કોઈ હાથ ઉચો કર્યો નથી. શિલ્પાબેન પૂછી, અજય પ્રશ્ન પૂછું. દીપક આનંદજી આ પૂછો. એક મિનિટ બોલો. પ્રવેશ ન કરું તો આમ સ્વસત્તા એટલે આપણે એમ કહે છે આપણી સત્તામાં તો કઈ છે જ નહીં, બધું વ્યવસ્થિત શક્તિ ને આધીન જ છે. તો સ્વસત્તા એટલે શું કેવા માંગે છે? હવે તમે બોલો કે આપણા હાથમાં કશું નથી, બધું વ્યવસ્થિત શક્તિ ના હાથમાં છે, એ વાક્ય તમને ગમ્યું કે ના ગમ્યું? ગમ્યું. એ વાક્ય તમે બોલ્યા કે આ બધું વ્યવસ્થિત શક્તિના આત્મા છે અને મારા આત્મા નથી.
એટલે હવે તમે હવે તમે કોઈ બી સંયોગોના કરતા કહેવા ખરા? ના. તો પછી કરતા ના તો ભોગતા થવાના ખરા? નહીં. ના, અસ્વસ્થતા ઉભી થઈ ગઈ. હું કરું છું તો પછી એ પર સત્તા તમે હાથમાં લઈ લીધી. કેટલા બધા સંજોગો ભેગા થાય છે ને તમે એના કરતા ભરી ગયા, પર સત્તામાં આવી ગયા. તમારે વાત સમજાય કે ના સમજાય? હવે આ તમે બેનો રસોઈ બનાવો છો તો કેટલા બધા સંજોગો ભેગા થાય ત્યારે રસોઈ બને કે ના બને? ના. અને ત્યાં બોલો કે મેં રસોઈ બનાવી તો શું થાય? પર સત્તામાં આવ્યા કે સ્વસત્તામાં આવ્યા તમારે? પર સત્તામાં. અને બોલ્યા કે આટલા બધા સંજોગો ભેગા થાય અને આ બન્યું, એમાં હું વન ઓફ ધી એવિડન્સ છું અને ચેતન છું એટલે યસ મને મળે છે. વાત સમજાય ને? એટલે આ તમે વ્યવસ્થિત શક્તિને કરતા બોલ્યા તો સ્વસત્તા ઉભી થઈ ગઈ. વાત સમજાય કે ના સમજાય? પણ કેવું છે, આ તો ખાલી એક રસોઈ નું છે, પણ એવા કેટલાય ભાગમાં તમારું કરતા ભોગતા પણ છે કે નહીં તમારે? હવે એ છે પણ એ દર્શન મોરૂપી નથી, ચારિત્ર મોરૂપી છે. ક્રિયા વાત સમજાય કે ના સમજાય? ચારિત્ર મોરૂપી છે પણ એ તમારે એ જયારે સંયોગ આવે તમારે એઝ ઇટ ઇઝ જોવા જાણવો પડશે કે નહીં જાણવો પડે? જાણવું પડશે. સમજવાની બાકી છે એટલે ત્યાં ઘડી એ રીતે જ્ઞાન હાજર થતું કે વર્તાતું નથી તમારે. ક્રિયા વાત સમજાય કે ના સમજાય? આ કોઈ કોઈ અપમાન કરે તો દુઃખ લાગે તો ભોગવટો આવે કે ના આવે તમારે? તો એ અસર થઈ તો તમને ખબર પડે કે ભાઈ કરતા બન્યા તા માટે ભોગતા થયા તમારે. પણ હવે કરતા જ ના બને તો ભોગતા થવાનું ક્યાં ભાગ આવે તમારે? બધું હશું કે ભોગતા થયા તો તમે પર સત્તામાં આવી ગયા તમારે. સમજાય કે ના સમજાય? તો તમે વ્યવસ્થિત શક્તિ સમજાઈ જાય તમારે તો કરતા નથી થતા તો ભોગતા નથી થતો, પછી તમે તમારા સ્વસત્તામાં જશો કે પર સત્તામાં હશો? સ્વસત્તામાં. તો હવે તમારે સ્વસત્તામાં તમારે પ્રેક્ટિકલ થવું છે તો જેટલું વ્યવસ્થિત સમજાશે એટલી સ્વસત્તા તમારી ખુલ્લી થશે. વાત સમજાય કે ના સમજાય? પછી તમારી સામે જે સંયોગો આવે છે પ્રિય બેન, એ બધા સંયોગો તમને રિલેટિવ લાગે છે કે રિયલ લાગે છે? રિલેટિવ. તો જો રિલેટિવ લાગે તો સ્વસત્તા ઉભી થઈ ગઈ, પણ રિલેટિવ નથી લાગતા તમને. વાત સમજાય કે ના સમજાય? એટલે એ રિલેટિવ લાગે તો સ્વસત્તા ખુલ્લી થઈ જાય, પણ એ રિલેટિવ નથી લાગતું, રિયલ લાગે છે એટલે પછી પર સત્તામાં કહેવાય. વાત સમજાય કે ના સમજાય? એ રીતે બાય રિયલ વિપણ થી શુદ્ધાત્મા છું એવું નિરંતર રહે છે કે કાચું પડે છે? ના, રહે છે, ક્યારેક નથી રહેતું. તો કે એ રહેતું નથી તો એ તમને સમજ પડે કે તમારે એ સ્વસત્તામાં નથી તમારે. બરાબર. એટલે જે આંખોથી દેખાય છે, જે અનુભવાય છે તમારે, વાત સમજાય ને, એ બધી વસ્તુ રિલેટિવ છે. એ રિલેટિવ જો તમે સમજાયું કે બોલ્યા એટલે તમે સ્વસત્તામાં આવી ગયા. વાત સમજાય કે ના સમજાય? હવે ચરણ વિધિ ની અંદર એ ભાવ છે તમારે, પણ હવે તમારે એ પુરુષાર્થ કરવાનો છે તો તમારે એટલું સમજાય કે આ વ્યવસ્થિત છે, તરત જ સ્વસત્તામાં આવી ગયા. બરાબર. અને વ્યવસ્થિત નથી લાગતું, વાત સમજાય ને? અરે કોઈને કરતા જોયે તો પર સત્તામાં આવી ગયા તમારે. વાત સમજાય ને? એવી રીતે આ તમારી સામે જે કઈ બી આવે છે એ બધું રિલેટિવ છે, પણ એ અમુક વસ્તુ તમને રિલેટિવ નથી લાગતી, રિયલ લાગે છે. એને મારું અપમાન કર્યું, એ મને સમજતો નથી, એના મનમાં શું સમજે છે? વાત સમજાય કે ના સમજાય? એટલે બીજી વસ્તુનો અમલ તમારામાં આવી ગયો એટલે એને સંડાસ જવાની શક્તિ નથી, શું તમારું અપમાન કરી શકશે? વાત સમજાય ને? પણ આવું અંદર આવી જાય કે ના આવી જાય કે એને મારું અપમાન કર્યું છે, એના મનમાં શું સમજે છે? આવી જાય. વાત સમજાય કે ના સમજાય? તો કે આ બધા વાક્યોને બરાબર આપણે સમજી લેવાના છે, એટલે પછી આ વાક્યો આવે નહીં તો તમે તમારી સ્વસત્તામાં છો. બેન વાત સમજાય કે ના સમજાય? પૂછો બીજું. બોલો. જય સચિદાનંદ. દર્શન બોલો. જય સચિદાનંદ. દીપક આનંદજી. જય સચિદાનંદ.
आप जे सत्संग में साहेब बात करो छो व्यवहार नी अमुक व्यवहार एवो छे के आपवा लेवानो होय अमुक व्यवहार एवो होय के जे लेवानो होय बराबर अमुक व्यवहार एवो होय के खाली आपवानो होय बराबर छे એટલે આપવા આપવા લેવાના વ્યવહારમાં તો ખબર પડે છે કે ભાઈ દૂધ વાળા ને દૂધ લીધું છે પૈસા આપવા પડે છાપા વાળો છાપું નાખી ગયો તો પૈસા આપવા પડે પણ જ્યાં ખરેખર આપણે આપવાનો વ્યવહાર નથી અને આપવું પડે છે ત્યાં એ આપણને કરતા લાગે છે સાહેબ અને એમ લાગે કે ભાઈ એ ફાઇલ નથી એમ એ તો તમને તમારી પાસે ગયા અવતારની પેલી ખાતા વહી નથી વહી ખાતું તમારા પાસે નથી એટલે એવું લાગે છે કે આ આપવાનું નથી તેમ છે તમારે આપવું પડે છે હા દર્શન વાત સમજાય કે ના સમજાય બરાબર આ તારો જન્મ થયો તો તું તું નીટ એન્ડ ક્લીન છું એના આધાર જન્મ થયો તો કે ડેબિટ ક્રેડિટ વાળું છે એટલે તું તારો જન્મ થયો ડેબિટ ક્રેડિટ વાળું તો પછી કેવી રીતે કહેવાય કે મારે આપવાનું નથી તેમ છતાં મારે એને આપવું પડે છે એવું વાક્ય કેવી રીતે બોલી શકાય એ તો બહુ મોટો ગુનો કહેવાય એટલે વ્યવહાર દેખાતો નથી સાહેબ કે આ ખરેખર મારે આપવાનું દેખાતો નથી એ બરાબર છે પણ એ તો તને તો દિવ્ય દ્રષ્ટિ મળી છે કે નથી મળી હા મળી છે તો પછી એ દ્રષ્ટિ નો ઉપયોગ કરવાનો કે દર્શન ની દ્રષ્ટિ નો ઉપયોગ કરવાનો રે ના એ દ્રષ્ટિ નો કરવાનો હવે તું દર્શન ની દ્રષ્ટિ નો ઉપયોગ કરીશ તો તને એમ લાગશે કે મારે આપવા નથી તેમ છતાં આપવા પડે છે તો વાંધો પડી જશે તને બરાબર તું તો અનંત અવતાર થી દર્શન ની દ્રષ્ટિ થી ચાલ્યો ને તો પછી તું મોક્ષે ના જતો રહ્યો ના દર્શન ની દ્રષ્ટિ થી ચાલે તો મોક્ષે ના જતો રહ્યો આપવાનું નથી ને આપવું પડે છે તો મોક્ષે ના જતો રહ્યો ના બરાબર છે એટલે વ્યવહાર બાકી છે તને 24 તીર્થંકર મળ્યા હતા કે નતા મળ્યા મને તો મળ્યા હતા પણ જો હું રફી પડ્યો નથી મળ્યા મને આ તારા જેવો વ્યવહાર કર્યો ને કે આ અમારે આપવાનું નથી તેમ છતાં આપવા પડે છે એટલે મેં બધું ઉભું રાખ્યું અને બધું ગૂંચવી નાખ્યું તમારે તો 24 તીર્થંકર મળ્યા હતા પણ એ મોક્ષે જતા હું અહીંયા રખડી પડ્યો પાંચમા રામમાં આવી ગયો તમારે બરાબર તને 24 તીર્થંકર મળ્યા હતા કે નતા મળ્યા ના નથી મળ્યા તને મળ્યા છે પણ તને ખબર જ નથી પડતી બરાબર તીર્થંકર અને બધા કેટલાય સાધુ સંતો એ સમજાવ્યું પણ માન્યું નહીં તો જો એ બધા મોક્ષે જતા હું રખડી મળ્યો બરાબર કઈ ગપુ છે ના ગપુ નથી દાદા જ્ઞાન ખુલ્લું થયું ત્યારે સમજાઈ ગયું કે ના વાત બરાબર છે કે ભલે તમને અત્યારે ભય ખાતું મળતું નથી પણ કઈ બી વ્યવહાર બને છે માટે કઈક છે કઈક છે વાત સમજાય કે ના સમજાય બરાબર એ દાદા નો પ્રસંગ તને યાદ છે 500 રૂપિયા નું કઈ ખબર છે કે નથી ખબર હા મને ખ્યાલ છે તો જો દાદા એ તો ખુલ્લમ ખુલ્લો વ્યવહાર કરે તો 500 રૂપિયા આપ્યા હતા તેમ છતાં પેલો કે તમે મને નથી આપ્યા મેં તમને આપ્યા છે હું તમારી પાસે માંગુ છું તો દાદા એ કેવી રીતે યુટર્ન લીધો પાછા બીજા પૈસા આપ્યા 500 તારે એવું તો નથી ને ના એવું નથી કે ના સમજાય તો કે તને દિવ્ય દ્રષ્ટિ મળી જે તને રિલેટિવ પણ થી દર્શન છું રિયલ પણ થી શુદ્ધાત્મા જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા એટલે તને બધું સમજાશે કે આ મારો જન્મ થયો છે એટલે પૂર્વનું ડેબિટ ક્રેડિટ છે બરાબર આપ્યા નથી તમને આપું એમ કે જે વ્યવહાર કરશે ને એનાથી તને ખબર પડી જશે કે ના ખરેખર એમને એને મને આપ્યા છે અને મારે આપવાના છે વાત સમજાય કે ના સમજાય એને હું સમજાવું તને ધારો કે તને આવું થાય છે ને દર્શન કાકો થાય મામો થાય ભાઈ થાય મોકલે છે તો એમને મોકલે છે કે કઈ હશે તો મોકલે છે મને તું હા કઈ હશે બરાબર છે વાત સમજાય કે ના સમજાય તો એ હિસાબ ક્યાંથી એ તને મળ્યો મળે છે કે નથી મળતો તું આપનારો થઈશ હા તો સામે પેલો લેનારો આવશે તો તને માન્ય નહીં થાય તમારે બરાબર પણ અહીંયા તું મને આપે છે પણ તારે કે આ હું આપતો નથી પણ આ જયમેશ બેનું છે ને જયમેશ બેન આપું છું બરાબર વાત સમજાય કે ના સમજાય બરાબર પણ તું અહીંયા મને આપનારો થઈશ તો તને ત્યાં પછી પેલો લેનારો આવશે ત્યાં તું આપીશ નહીં તમારે
બહુ મોટી આ હિસાબ તમને સમજાવ્યો કે ના સમજાવ્યો દર્શન તો નહીં સમજાવ્યો પરફેક્ટ સમજાવ્યો વાત સમજાય કે ના સમજાય ગપુ નથી બરાબર હવે આ જ વસ્તુ ઘરમાં કોઈ માગે તો નહીં આપે તમારે હા તો આ જૈનેશભાઈ ને મોકલો છો પણ પપ્પા કહેશે કે આ મને બનાવીને આપજો કે ભાઈ આ શું ખાખા કર્યા કરો છો આ બધું ખાધે વિને ખાખા જ કરે ભગવાન નું નામ દેવું બોલશે કે નહીં બોલી આપણે વાત સાચી છે બરાબર શું કહે છે દર્શન હા બરાબર છે વાત સાચી છે અને અહીં મને મોકલી આપશે બોલે મેં માગતો નથી તેમ છતાં મોકલી આપે શું કરવાનું રહેશે બરાબર છે એટલે કઈ છે તમે કહો છો કઈ છે વાત સમજાય કે ના સમજાય પણ વ્યવહાર ખ્યાલ નથી આવતો આ ખ્યાલ નથી આવતો એ તો તારે છૂટવું નથી હજી તો બધે તને બધું જગતમાં બધું સુખ લાગે છે એટલે તને પકડાતું નથી બરાબર અને તને જે સમજાઈ જશે કે આ બધું આરોપી સુખ છે દરસલ સુખ નથી જેવું એ સમજાશે એટલે બધું તને ખ્યાલ આવી જશે કે આ કયો હિસાબ છે શું છે આ બધું સમજાઈ જશે હજી ઘણા બધા વ્યવહારમાં તને સુખ લાગે છે બરાબર સમજાય કે ના સમજાય એટલે આ વ્યવહાર તને સમજતા થોડો વાર લાગશે બરાબર છે પણ આ બધું જે તારી પાસે જે સંજોગ બતાવે છે એમાં ખરેખર સુખ છે ખરું ના નથી માન્યતા વાળું સુખ છે કે કશું છે જ નહીં ખાલી આરોપણ જ છે બીજું કઈ જ નથી તમારું આરોપણ જ છે પણ છતાં યુટર્ન ત્યાં જ જાય છે સાહેબ શું કહે છે દર્શન છતાં બી યુટર્ન લઈને ત્યાં જ જાય છે દર્શન હા એ તો ત્યાં જ જશે એનો વાંધો નથી પણ એ દર્શન નો વ્યવહાર છે અને હું એનાથી જુદો શુદ્ધ આત્મા છું બસ આટલું આપણું કરવાનું ધીમે ધીમે પછી તને સમજાઈ જશે કારણ કે હજી આની કિંમત સમજાતી નથી પૂરેપૂરી સાહેબ સમજાતી નથી પણ હવે આ તો સત્સંગ લોકડાઉન માં ભેગા થયા બાકી ક્યાં ભેગા થતા હતા હા એ ખરું બાકી તો ગળાડૂપ હતા ને ધંધામાં કે નતા તમારે ગળાડૂપ હતા પૂછીએ તો કેમ ભાઈ દેખાતા નથી હમણાં ધંધો બહુ જ છે એમ કે કેમ ધંધી છે નામ છે તેમ છે બધી વસ્તુ હવે આ તો છેક સુધી આવી ગયું કે હવે કઈ ભરોસો જ નથી એટલે એ પેલું કે ને પેલું કુદરતે બંદૂક બતાવી એટલે હવે સત્સંગ ને સત્સંગમાં જોઈન થઈ ગયા તમારે બધી વસ્તુ હમણાં જો પછી આગળ પડશે એટલે પછી રામ રામ થઈ જશે બધી વસ્તુ એ ભૂલાઈ જશે પાછું દર્શન વાત સમજાય ને લાઈન મય ચોર બધા બહુ છે તમારે અને સાહેબ એની અંદર સત્સંગ દ્વારા બધા જે છે ને બધા પ્રિન્સિપલ કે સિદ્ધાંત પકડી લે બરાબર પ્રિન્સિપલ કે સિદ્ધાંત પકડી ગયો તો પછી અહીંયા સત્સંગના ભેળામાં નહીં રહેતો હોય તને પ્રિન્સિપલ તને એમાંથી તારી લેશે તમને બહાર નીકાળી દેશે દર્શન વાત સમજાય કે ના સમજાય બરાબર છે કઈ ને કઈ હિસાબ હોય જ બરાબર કોઈને આપું છું તો હિસાબ છે હું કોઈ કોઈ મારી પાસે લે છે તો હિસાબ છે બધી વસ્તુ સમજાય ના સમજાય જુદી વસ્તુ છે પણ આખો દર્શન નો ભાગ જ પૂર્વના એમ કે ને ડેબિટ ક્રેડિટ વાળો વ્યવહાર છે ડેબિટ બંધ થઈ ગયો અને ક્રેડિટ બંધ થઈ ગયો તો પછી ક્યાં પ્રોબ્લેમ ના આવે બરાબર અને અત્યારે તને સામે જે સંજોગો મળે છે તો અત્યારે જો કે દાદા ભગવાન સિવાયના બીજા બધા ધર્મો છે એ તમને આત્મ ધર્મ આપે છે કે પુણ્ય પાપના ધર્મ આપે છે શુભાશુભ ધર્મ આપે છે શુભાશુભ ધર્મ તો શુભાશુભ ધર્મમાં તો ડેબિટ ક્રેડિટ બને કે બીજું કઈ બને એ જ બને ડેબિટ ક્રેડિટ બને તો પછી એ તો ચક્રાવો ચાલુ જ રહે કે ના રહે તમારે ચાલુ જ રહેશે સર ચાર ગતિની 84 લાખ યુનિટનો ચક્રાવો ચાલુ રહે કે ના રહે તમારે હા બરાબર છે એક્ઝેક્ટ તમને કેના સમજાય એટલે આ આ આ દર્શનને ઓળખી લેવાનું છે ફાઇલ નંબર 1 ને ઓળખી લેવાની છે તમારે કે આખી ડેબિટ ક્રેડિટ થી ભરેલું છે બરાબર અમુક જોડે ખાલી ડેબિટ નો જ વ્યવહાર છે અમુક જોડે ખાલી ક્રેડિટ નો જ વ્યવહાર છે અમુક જોડે ડેબિટ વ્યવહાર છે અને અમને ડેબિટ નથી ને ક્રેડિટ નથી બરાબર તરત જ સમજાઈ જશે કે કેને ક્યાં કઈક છે અત્યારે સમજાતું નથી પણ કઈક છે બરાબર પણ આપણે કઈક છે એ તો વર્તા જ નથી આપણા નાના નાના વ્યવહાર આપણી સામે આવે ને તો આ છે એવી રીતે જ બોલીએ છીએ એટલે તરત જ અસર થાય છે એટલે ફાઇલ નો સંભાવ્ય નિકાલ થતો નથી ફાઇલ નો સંભાવ્ય નિકાલ થતો નથી ન દેખાય ન સમજાય એવા બધા કર્મ મને બંધ પડી જાય અરે સામે કરતા દેખાય છે હું કરતા થઈ જઉં છું એવું થઈ જાય હા વાત સમજે કે ના સમજે એટલે પછી એ આ તો કેટલી મોટી ભેગી થઈ અને ઉદય થયો તો આ દાદા મળ્યા ને દાદા નું જ્ઞાન મળ્યું છે કામ કાઢી લેવા જેવું છે દર્શન વાત સમજાય કે ના સમજાય અને અનંત અવતાર થી દર્શન પ્રમાણે ચાલ્યા ખાલી એક અવતાર જ્ઞાની પ્રમાણે ચાલી જાઓ બધું કામ થઈ જશે અને કઈ બી લોસ નથી આ જગતમાં કઈ બી લોસ નથી દર્શન સિવાય આખું જગત એના સ્વભાવમાં છે ખાલી દર્શન એના સ્વભાવમાં આવી જાય તો ક્યાંય કશો લોસ નથી તો દાદા એ તમને તમારા સ્વભાવમાં બેસાડી દીધા છે અને 5 આજ્ઞા પૂર્વક તમારા બધા વ્યવહારને જોવાના છે અને એ રીતે મૂલ્યાંકન કરીને તમારે વ્યવહાર કરવાનો છે
દર્શન સમજાયું કે ના સમજાયું? હા સમજાયું સાહેબ, પણ પેલું પદ છે ને કે મન નો સ્વભાવ છે વિભાવમાં બેસવું. બરાબર છે. મન નો સ્વભાવ છે પણ તું મન છું કે શુદ્ધાત્મા છું? હું શુદ્ધાત્મા છું. દાદા ભગવાન તો આને મન ને નહીં બનાવી દીધું, મન બુદ્ધિ ચિત્ત અહંકાર ને નહીં બનાવી દીધું, અને તું શુદ્ધાત્મા. બરાબર. તો એનો મિનિંગ એવો થયો કે તું બરાબર વિધિ બરાબર કરતો નથી લાગતો? મને આત્મવીર્ય માટે સમજવું છે. આત્મવીર્ય એટલે શું? દાદા એવું કહે છે કે આત્મવીર્ય નહીં હોવાથી એ ડગી જાય છે. છૂટું તો છે જ, પણ ડગી જાય છે બીકોઝ આત્મવીર્ય નથી. બરાબર છે. એટલે આત્મવીર્ય વિશે સમજાવો. કઈ જગ્યાએ કે એમેઝોન માં મળશે કે કઈ બિગ બજાર માં મળશે? ક્યાં મળે તમારે? શિલ્પાબેન આત્મવીર્ય ક્યાં મળતો છે? આત્મવીર્ય આપણી આપણે પાસે જ હોય. તમારી સાથે જ હોય તમારે? હા. કે હવે આત્મવીર્ય એટલે એને સમજવું પડશે તમારે કે નહીં સમજવાનું? તો દાદા ભગવાન જયારે જ્ઞાન વિધિ કરાવે છે તમારે, તો એ શું આપે છે? આત્મવીર્ય જ આપે છે કે બીજું કઈ આપે છે? આત્મવીર્ય જ આપે છે. કે છે ને કે મન વચન કાય જયમેશ તથા જયમેશ નામની સર્વમાં ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ દાદા ભગવાન ના સુચરણ માં સમર્પણ કર્યું છું. તો શું આપણે કર્યું તમારે? આપણે મન વચન કાયા સમર્પણ કરી દીધા. કર્યું નામ ને નામની માયા બધું સમર્પણ કર્યું કે ના કર્યું તમારે? પછી શું બોલે છે કે હું શુદ્ધાત્મા છું? અચ્છા ને, અને પછી શું બોલે છે? હું વિશુદ્ધાત્મા છું. બરાબર. નિયમિત વિધિ થાય છે? નિશ્ચયવિહરણ વિધિ થાય છે કે નથી થતી? હા નિયમિત થાય છે. હા તો એ નિયમિત કરશો તો એ આખું તમારું આખું ખુલ્લું થશે તમારે. એટલે બીજું આ પાંચ આજ્ઞા પૂર્વક આખો વ્યવહાર તમારે બધો જોવાનો છે તમારો, જે બી શિલ્પાબેન નો જે સ્થૂળ વ્યવહાર છે કે સૂક્ષ્મ વ્યવહાર છે કે સૂક્ષ્મતર કે સૂક્ષ્મતમ, એ પાંચ આજ્ઞાના જે તમને અજવાળું આપ્યું છે, દ્રષ્ટિ આપી છે, એમાં એ આખું જોવાઈ જોવો જોઈએ. વાત સમજાય કે ના સમજાય? તે આખું આત્મવીર્ય તમને આત્મા આપી દીધું છે. તમે જુઓ તમારે કે છે ને પ્રકૃતિનો એક પણ ગુણ મારામાંથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાંથી, ગુણે કરીને બંને સર્વથા જુદા છે. સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉભી થાય છે, તે સંસાર અધિકરણ ક્રિયાનો હેતુ છે, જે જ્ઞાની પાસેથી જ્ઞાન મળવાથી નાશ પામે છે. હવે આ વાક્ય શું સૂચવે છે? આત્મવીર્ય સૂચવે છે કે બીજું કઈ સૂચવે છે તમારે? આત્મવીર્ય સૂચવે. આ સમજાય કે ના સમજાય? તો કે એ એ એ એ વસ્તુનું જે રીતે હજી આપણે જે એનું ભક્તિ થવી જોઈએ, કે જે રીતે તમારે એને સ્વાધ્યાય થવો જોઈએ, થતો નથી. શિલ્પાબેન વાત સમજાય કે ના સમજાય? આ તમારું આત્મવીર્ય ખુલ્લું તો થાય છે, પણ પછી એ આત્મવીર્ય વપરાય છે ક્યાં ગળી તમે તપાસજો તમારે. ઓકે, ક્યાં વપરાતું હશે તમારે? જોવા જાણવામાં વપરાય છે કે કઈક સુધારવામાં વપરાય છે તમારે? ના, હવે પ્રયત્ન તો એવો છે કે જોવા જાણવામાં જ રહેવાનું. એમ સુધારવામાં તો હવે સુધારવાનું નથી, એને સુધારી શકાય નહીં એવું સમજણ આવે છે. મને પૂછવી નાખો છો. હું તમને એટલું જ પૂછું કે જોવા જાણવામાં વપરાય છે કે બીજામાં વપરાય છે? પ્રયત્ન શબ્દ આવતો નથી એને, કે જોવા જાણવામાં વપરાય છે અથવા તો નથી વપરાતું તમારે? જોવા જાણવામાં વપરાય છે. પ્રયત્ન કરો છો એટલે આત્મવીર્ય થી મુક્ત થઈ ગઈ તમે? આત્મવીર્ય ખુલ્લું જ ના થાય તમારે, પ્રયત્ન ની વાત જ નથી આવતી તમારે. સાચી વાત છે. શિલ્પાબેન વાત સમજાય કે ના સમજાય? હા ટોટલી સમજાય. કે દાદા એ આપ્યું છે એટલે આત્મવીર્ય ખુલ્લું કરી આપ્યું છે તમારું, પણ તમે જો કઈ ને કઈ જે તમારા હાથમાં નથી એ હાથમાં લઈને એનો નિવેડો કરવા જાવ છો તમારે,
શિલ્પાબેન તમારી સત્તામાં છે ખરા? ના. તો દાદા ગુવારની સત્તામાં છે શિલ્પાબેન? ના, કોઈની સત્તામાં નથી. દીપક આનંદજી ને તમારે રત્નીભાઈ બધું ખોટું છે, એમની સત્તામાં છે બધું શિલ્પાબેન તમારે? નો નો નો, શિલ્પાબેન એની સત્તામાં નથી તો એને ક્યાં હલાવવાનો કરવાનો ભાગ રહ્યો તમારે બધી વસ્તુ? ના, બિલકુલ નહીં. ખાલી શિલ્પાબેન ને જ હલાવવાનો નહીં, પણ ખાલી પછી છોકરીને હલાવવા જાઓ છો કે નથી જાતા તમે? ના, હવે કોઈને હલાવતા નથી. અને પેલા રમેશભાઈ ને હલાવો છો કે નથી હલાવતા? એ તો હલેવા જ નથી, એટલે ક્યાં સવાલ છે. ના, એને એ મેં નથી પૂછ્યું, તમે હલાવો છો નથી હલાવતા નથી તો મને ખબર છે નથી હલાવતા. હલાવવા જાઓ છો કે નથી જતા? કોઈક વાર એવું થઈ જાય પણ નથી હલાવતા. એટલે આ તો રીતે ખુલ્લું ડાતા સમજા કે ના સમજાય? શબ્દો જો છો તો એનાથી તમને પોતાને ખબર પડી છે. તમારા સ્થૂળ સૂક્ષ્મ સૂક્ષ્મતર સૂક્ષ્મતમ બધા જ વ્યવહારો ના સોલ્યુશન એ નિશ્ચય વ્યવહાર ચરણવિધિ અને પાંચ આજ્ઞામાં આવી જશે. એ તમારે આત્મસાત થઈ જવું જોઈએ. એટલે જ્યારે બી એ સંયોગ તમારી સામે આવે એટલે તરત જ એ રીતનો તમારો ઉપયોગ ચાલુ થઈ જાય. આ સમજાય કે ના સમજાય? એટલે ક્યાંય તમને પ્રોબ્લેમ્સ ના આવે તમારે. પણ આ આ બધી વસ્તુને બરાબર એ ના કરી દીધેલી હોય એટલે ક્યાંય ને ક્યાં તમારે કંઈક છે એ જગ્યાએ વ્યવહાર કરવાનો છે. અને બદલે આ છે એવી રીતે કરશો એટલે પઝલ ઉભા થઈ જશે તમારે. બરાબર. આ સમજાય કે ના સમજાય? હવે આખું આખું જગત રિલેટિવ જગત છે, વાત સમજાય ને? તો ત્યાં કઈક છે એવી રીતે વર્તવાનું છે, આ છે એવી રીતે વર્તવો તો પછી પ્રજલ જ ઉપર થશે. આત્મવિર્ય ખુલ્લું કેવી રીતે થાય? ચોક્કસ. વાત સમજાય ને? એ સમયસર ઉભો જ ના થાય તમારે. આ તો પૂતગલ સારે ઉભો ના થાય તમારે. આત્મવિર્ય નહીં, આ તો પૂતગલ સારે ઉભો ના થાય તમારે. આ છે એવું બોલો તો પૂતગલ સારે ના થાય તમારે. બ્રહ્મચર્ય ખુલ્લું ના થાય તમારે. સાચી વાત. શિલ્પાબેન વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય છે. એટલે આ બાય રિલેટિવ પોઈન્ટ થી હું શિલ્પાબેન છું, બાય રિલેટિવ પોઈન્ટ થી હું જયમે છું, બાય રિયલ પોઈન્ટ થી શુદ્ધાત્મા છું. જગત નિયત વેચે શક્તિ કરતા જે શું સૂચવે છે? કઈક છે એ રીતે વ્યવહાર કરવાનું સૂચવે છે. આ છે એવી રીતે વ્યવહાર કરવાનું સૂચવતા નથી તમારે. બરાબર છે. પણ આપણે આપણે જન્મ ત્યાં સુધી અનંત અવતાર થી તમે તપાસ કરો તો આ છે એવી રીતે જ આપણે વ્યવહાર કરીએ છીએ. આત્મવિર્ય ખુલ્લું થશે. દાદા એ તો તમને આપીને આખું તમારે આત્મવિર્ય આપી દીધું તમારે. પણ ક્યાંય ક્યાં જે આપણા હાથમાં નથી એ હાથમાં લેવા જઈએ છીએ અને એ આખું બધું એમ કહે ને કે આત્મવિર્ય ખલાસ કરી નાખીએ. શિલ્પાબેન વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય છે. સમજાય છે. ખુલાસો કે સમાધાન થયું કે ના થયું? હા, એકદમ થયું. બીજું ના બસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુબીરજી, એક ભારતીબેન ટક્કર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હું ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, ન કર્મ, મારા તથા મારા નામની મન વચન કયા, મારા તથા મારા નામની શરમ માયા આપના સુચરણોમાં સમર્પણ કરું છું. તો આપણે કોને સમર્પણ કરીએ છીએ? શુદ્ધાત્માને સમર્પણ કરીએ છીએ કે વ્યવસ્થિત શક્તિના આધારે સમર્પણ કરીએ છીએ? કોઈને નહીં, આપણે જે દાદા જે છે એ દાદા ભગવાનને સમર્પણ કરે જે કાયમ ના છે. મન વચન કયા? ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ દાદા ભગવાનના સૂચનોમાં સમર્પણ કરો. જે પરમ તત્વ છે. આ સમજાય? બરાબર છે. હા હા. હેલો. આ સમજાય કે ના સમજાય? આ સમજાય. હા, એને સમર્પણ કર્યું તમારે એટલે તમારું કામ થઈ ગયું. તમારે બરાબર છે. ઓકે. વ્યવસ્થિત શક્તિને કને સમર્પણ નથી કરતા. મય જે દાદા ભગવાન છે કાયમ ના જે તત્વ રૂપે છે તમારે. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ, જય મેશ દાદા, જય સચ્ચિદાનંદ. વિધિ બોલો. હા, મારો ક્વેશ્ચન એ છે કે આપણે તરણ વિધિ માં આવે છે ને કે હું સંકોચકિણવત એવો શુદ્ધાત્મા છું, તો આ સંકોચકિણવત એ શું છે? સંકોચકિણવત એટલે શું છે? બરાબર છે. કે તું રસોઈ બનાવે છે વિધિ? ખીચડી આવડે કે ના આવડે? હા, ખીચડી આવડે. આ તો ખીચડીમાં કઈ નાખે કે ના નાખે તમારે? હા, નાખું ને. શું નાખે ખીચડીમાં? દાળ, ચોખા, પાણી, હળદર ને મીઠું. હા, એ બધું બને ને પછી ખીચડી ખાય ત્યારે કશું નાખે કે ના નાખે તમારે? ઘી નાખું ને, ઘી ને દૂધ. ઘી નાખે તમારે? અને દૂધ તમારે પીવાનું હોય ને એ જ કરી કરતો. ઘી નાખે તમારે? હા. પછી આ ઘી કે તેલ હોય તમારે? હા. એ પછી એ પાણીમાં નાખે તો ઘી ને તેલ મિક્સ થઈ જાય કે જુદું ને જુદું જ રહે તમારે? ના, જુદું રહે, મિક્સ ના થાય. એને ગમે તેટલું હલાવે તમારે ગ્રાઈન્ડર થી. હા. જો ગ્રાઈન્ડર બંધ કરે એટલે પછી એ જુદું રહે કે ભેગું થઈ જાય તમારે? ના, જુદું જ રહે. બધા વ્યવહારો આવે તેમ છતાં એ ટંકોત કિરણ જ છે એવો. એટલે ક્યારેય પણ તમારે એ અશુદ્ધિ ને પામ્યું નથી. બરાબર. એવો ટંકોત કિરણવત એવો હું શુદ્ધ આત્મા છું. હવે વ્યવહારમાં આ તેલ, તેલ ને ઘી નો દાખલો આપે, પાણીમાં મિક્સ કરો તો મિક્સ ના થાય તમારે. એવી રીતે આ સોનાનો દાગીનો બનાવે તમારે, સોનાનો દાગીનામાં સોનું જ હોય કે બીજી બધી વસ્તુ મિક્સ હોય તમારે? ના, પ્યોર સોનું ના હોય, થોડી ઘણી વસ્તુ મિક્સ કરે. હવે મિક્સ થયું છે તેમ છતાં એ બધી જ વસ્તુ જુદી પાડવા તો પાડી શકાય તમારે? એ ટંકો જ કિરણ છે. વાત સમજાય કે ના સમજાય? સમજાય. એટલે તું દર્પણ ની સામે ઉભી રે તો આખું દર્પણ એ રૂપ થઈ જાય કે ના થઈ જાય? પણ તેમ છતાં દર્પણ તો દર્પણ જ રહે કે પછી દર્પણ વિધિ થઈ, દર્પણ વિધિ બની જાય? ના, દર્પણ તો દર્પણ જ રહે. એવું તો ટંકુઓ જ કિરણ છે, ક્યારે લેપાઈ ના ખાય તમારે. સમજાય કે ના સમજાય? હા, સમજાય. તમામ લેપણ ભાવ થી સરળતા નહીં લેપે એવો શુદ્ધાત્મા. બરાબર. એવો શુદ્ધાત્મા ના સમજાય. એટલે આ તને એવો આત્મા આપી દીધો છે. હા, બરાબર. જેટલો તને એની વેલ્યુ સમજાશે એટલું તારું અંદર ઉઘાડ થશે. બરાબર. ક્યારે પણ હવે એમ બોલે કે હું કાચી પડી જઉં છું, કામ થઈ જઉં છું, તે બધું એ બધું ભૂલો કહેવાય તમારે. હા, બરાબર. હું કાચો નથી પડતો, એ તો વિધિ કાચી પડે છે. હા, સમજાય. હું તો એનો જોનારો જાણનારો છું, કોણ કાચું પડે છે, કોણ પાકું છે, કોણ જાય છે, કોણ આવે છે, કોણ કરે છે, કોણ નથી કરતું, કોણ સૂઈ જાય છે, કોણ જાગે છે, એ બધું વિધિ કરે છે. હું તો એનો જોનારો જાણનારો એવો શુદ્ધાત્મા છું, ટંકો કિણવત એવો શુદ્ધાત્મા. બરાબર. ક્યાંય ભળે એવો નહીં, લેપાય માન ના થાય તમારે, ગમે તેવું હોય તમારે. સમજાય કે ના સમજાય? હા, સમજાય. વિધિ સમાધાન થયું કે ના થયું? હા, 100% સમાધાન થયું. બીજું પૂછો. હા, એટલે જે એના રિલેશનમાં છે ને, હું ટંકો કિરણવત, હું આનંદ સ્વરૂપ છું, એ બી એના રિલેશનમાં છે ને? હા, એટલે ટંકો કિરણ આવ્યું તમારે એટલે એનું ખાલી આનંદ સ્વરૂપ જ છે. સુખ દુઃખ વાળું નથી તમારે, સાતા અસાતા વાળું નથી, આનંદ સ્વરૂપ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ. એટલે એને એને બીજી રીતે સમજવું હોય ને, સત એટલે કાયમી. હવે તને આ સમજાઈ ગયું એટલે હવે તને આત્મા ઉપર કઈ શંકા પડશે ખરું? ના, ના પડે. આત્મા નિત્ય છે કે અનિત્ય છે એવું બોલીશ કરીશ તું? ના બોલું. કે આત્મા છે જેવું બોલીશ તું? છે જ. એટલે આજે પણ છે, ગઈકાલે હતું, આવતીકાલે, કાયમ નો છે જ તમારે. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. એને સત કહેવામાં આવે. તારી ભૂલ વાળી સમજણ હોય તો સત માંથી ખસીને અસત માં સ્થિત થાય, એટલે હું વિધિ છું. બરાબર. પછી ત્યાં આગળ સુખ દુઃખ હોય, આનંદ ના હોય તમારે. હા, બરાબર.
વિધિ વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. એટલે તારું આ દર્શન જ્ઞાન ચોખ્ખું થઈ ગયું, તું ભૂલ વિના ની થઈ, તારું દર્શન જ્ઞાન ચોખ્ખું થઈ ગયું, તું સતમાં સ્થિત થઈ ગઈ. એટલે તારું સત અને ચિત્ત બે એક થયું, એટલે શું એનું ઇક્વેશન શું બન્યું? ઇઝ ઇક્વલ ટુ આનંદ. આનંદ, હા બરાબર. અચ્છા ને એને ઇઝ ઇક્વલ ટુ આનંદ. તો જે વાત તમે સમજાવ કે હું ટંકુ કિરણવતી એવો શુદ્ધાત્મા છું, હા બરાબર, આનંદ સ્વરૂપ છું, સચ્ચિદાનંદ સ્વરૂપ છું, વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. મોટો પ્રયોગ થયો, સમર્પણ વિધિ માં તારું કામ થઈ ગયું. અનંત અવતાર થી બધું તારી રીતે પ્રયત્ન કરતી હતી, પણ એમાંથી તો કે ને કે પેલું બકરું કાઢતા ઊંટ પહેતું, ઊંટ કાઢતા બકરું પહેતું, કાઢતા કાઢતા બે પૈકી ગયા હતા. આ પુણ્ય નો ઉદય થયો અને કોરોના નો સંયોગ સમર્પણ વિધિ થઈ, તમારું કામ થઈ ગયું. આપતા પુત્ર તો આમાં પડવા જ માંગતા નતા, પણ ક્યાં ને ક્યાં વ્યવસ્થિત શક્તિ કઈ સંજોગો ભેગા કર્યા અને આ વસ્તુ બની તમારે. એટલે પુણ્ય નો ઉદય થયો, બધાને હાચવી જાણવાનું છે. વિધિ વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. આ તને સમર્પણ વિધિ બધું થયું, એમાં કઈ અનુભવ થયો કે ના થયો? હા થયો ને. અનુભવ થયો તને? એટલે જે દિવસે સમર્પણ વિધિ થઈ ને, એ દિવસે મેં દાદાને પ્રાર્થના કરી હતી કે હે દાદા ભગવાન, મારા મગજમાં કઈ પણ વિચાર આવે ને તો અત્યારે નહીં એમ. તો પછી દાદા એ બધું સેટ કરી આપ્યું અને મેં એવી બી પ્રાર્થના કરી હતી કે મારી આંખો ખુલ્લી થાય કે બંધ થાય બધી તમારી જવાબદારી. તો હું જ્યાંથી સમર્પણ વિધિમાં બેઠી, જે સત્સાધન કરાયા અને એન્ડ સુધી હું શુદ્ધાત્મા છું, ત્યાં સુધી મારી આંખો ખુલ્લી જ નથી. અને હા, અને પછી છે ને ઘરે આવીને પણ મેં જે સમર્પણ વિધિ પછી હું ઘરે આવીને તો મગજમાં મને આમ એનું એ જ ચાલતું હતું કે મતલબ શું, હું કોણ છું, હું શુદ્ધ, હું વિધિ છું અને મારાથી અલગ એવો શુદ્ધ આત્મા છે એમ. એટલે પછી ઘરે આવીને જોશમાં ને જોશમાં મેં બીજી વાર પણ ચરણ વિધિ કરી, એમાં પણ છૂટાપણું રહ્યું. અને રાત્રનો જે પ્રયોગ હતો કે હું શુદ્ધાત્મા છું એવું બોલતા બોલતા સુઈ જવાનું, તો હું બોલતા બોલતા સુઈ ગઈ અને પછી આંખની સામે મોટા અક્ષરે યલો બેકગ્રાઉન્ડમાં લખેલું દેખાયું હું શુદ્ધાત્મા છું. અને પછી મને અંગૂઠા પર વિધિ થઈ એવું બી સપનાની અંદર દેખાયું એમ. એટલે કે બધું બહુ સારું રહ્યું. અને પછી સવારમાં ઉઠી તો જે રાત્રે જે કર્યું હતું હું શુદ્ધાત્મા છું, એટલે બીજા દિવસે પણ એ રહ્યું જ તે કે હું શુદ્ધાત્મા છું એમ, જોનારો જાણનારો છું હું એમ. એટલે આ પ્રોપર તમારે આ બીજ અંદર જમીનમાં પ્રોપર જગ્યાએ થયું અને અંકુરિત થયું તમારે? હા બરાબર છે. જેમ આપણે આ મગને પલાળી અને પછી અંકુરિત થાય કે ના થાય તમારે? હા થાય. એટલે બીજ જ્ઞાન થયું તમારે. હવે બીજમાંથી ત્રીસ ચોથે પાંચ આજ્ઞા પૂર્વક ના તારે વ્યવહાર થશે, એટલે બીજમાંથી ત્રીસ ચોથે એમ કરીને પૂનમ થઈ જશે. અને અમુક વસ્તુમાં તમારે આ સત્સંગમાં બધું આજે તમને જે સમજવાનું પણ હતું, હવે તમારે પૂછવાનું જે ના સમજાય બધી વસ્તુ, તો એટલે તમારે સ્વાધ્યાય અને સત્સંગ ને બધું ખુલ્લો થશે. એટલે ચારિત્ર મોનો સંભાવ નિકાલ કરવા માટેનો તમારો સ્વાધ્યાય સત્સંગ ખુલ્લો થશે. બરાબર. એટલે એ રીતે પછી ચારિત્ર મોનો સંભાવ નિકાલ થાય, એટલે આત્યંતિક મુક્તિ થાય. અત્યારે તને અજ્ઞાન થી મુક્ત થયા. હા. અને પાંચ આજ્ઞા પૂર્વક નો ઉપયોગ થશે, એટલે ચારિત્ર મોનો સંભાવ નિકાલ થશે, એટલે આત્યંતિક મુક્તિ થઈ જશે. બરાબર. બરાબર છે. હા બરાબર છે. બીજું બીજું બસ આશીર્વાદ આપો તમે બધા કે આમ ને આમ છૂટાપણું રહે. આવું છૂટાપણું રહે અને બધા આપતા પુત્ર વતી ખૂબ ખૂબ આશીર્વાદ છે છૂટાપણું રહે. કોઈ મિલને જુલને કા સોશિયલ રિલેશન ફેમિલી રિલેશન વો સબ વ્યવહાર મેં કુછ મતલબ ઘર બેઠી હોતા થા, કિસી કો આના જાના મિલના જુલના બંધ થા, તો ઉસ હિસાબ સે ઇતના ટાઈમ મિલતા થા જો हमारा जो रेगुलर नित्य जो विधि होता है सुबह शाम वो बहुत अच्छी तरह से होता था. इसके एडिशनली अभी जो ऑनलाइन का सत्संग का अभी फायदा मिलता है, तो अभी धीरे धीरे ये सब चालू हो गया सिचुएशन इम्प्रूव होने के हिसाब से. तो सबका एक्सपेक्टेशन रहता है आओ जाओ मिलो जुलो और ये सब करने जाता है तो विधि में मतलब वो नहीं होता है. जैसे शाम के टाइम पे किसी को मिलने जाता है तो शाम का विधि रह जाता है. इसके एडिशनली अभी हमारा जैसा मेरे को नेटिव प्लेस में भी जाना पड़ता है जिधर एल्डर ब्रदर सिस्टर भी है जो इधर आ नहीं सकते मेरे को मिलने के लिए जाने का, तो उधर जाता तो उधर जाने का मतलब प्रोग्राम सेट हो रहा है. तो अभी से ही मेरे को ऐसा लग रहा है यार उधर जाऊंगा तो अनुकूल सिचुएशन नहीं मिलेगा और मेरा विधि रह जाएगा. तो एक मन में
एक खुट रहता है जे ये मेरा क्या हो, मतलब नुकसान हो रहा है कि लाभ होएगा, व्यवहार भी छोड़ नहीं सकता है, तो एक द्वंद में आ गया, मतलब क्या, मतलब इसमें नुकसान ही हो रहा है, निश्चय में नुकसान हो रहा है व्यवहार में, कुछ कुछ भी नुकसान नहीं हो रहा है, कुछ भी नुकसान नहीं हो रहा है। अभी आपने जो लॉकडाउन में जो आपने सत्संग ज्वाइन किया और उसमें आपको जो समझ मिली, आपको जो प्रिंसिपल और सिद्धांत पकड़ में आया, अब वो प्रैक्टिकल करने का है आपको, मैंने वो प्रैक्टिकल करने का है तो वहां जाएगा, लेकिन आपका शुद्धात्मा का व्यवहार कच्चा नहीं पड़ेगा, वो शुद्धात्मा के लक्ष्य के सहित आप व्यवहार करेंगे। जैसे प्रातः विधि में है ना, शुद्धात्मा के लक्ष्य सहित श्री सिमंदर स्वामी को मैं नमस्कार करता हूँ, बराबर शुद्धात्मा के लक्ष्य के सहित आप जाते हैं और आते हैं और जो भी व्यवहार है वो करते हैं, शुद्धात्मा के लक्ष्य सहित करते हैं, यानी शुद्धात्मा में कोई लॉस नहीं आएगा। सुबीर जी ने वो व्यवहार को फेस किया, फेस तो करना ही पड़ेगा कि नहीं करना पड़ेगा, लेकिन शुद्धात्मा के लक्ष्य सहित आपने किया है तो उसमें संभव रहा, यानी आपको फायदा होगा, एक एक पहलो का संभव निकल हुआ, इस हिसाब से जो आत्मा के आगे जो बादल था वो खिसकेगा। दो नंबर की जितनी फाइल है जितनी अटेंड करेंगे, लेकिन शुद्धात्मा के लक्ष्य सहित करेंगे करते वो आपको एकम में से बीच में से तीन के अच्छे करके प्रकट हो जाएगी। अभी आपको आध्यात्मिक मुक्ति करने का स्वाध्याय बाकी है, तो ये लॉकडाउन में आपको आध्यात्मिक मुक्ति करने के लिए सत्संग और उसमें प्रिंसिपल और सिद्धांत लाए, बराबर अब वो लेके आपको जाना है। जैसे कश्मीर जाते हैं तो आप गर्म कपड़े पहन के या लेके जाएंगे कि नहीं जाएंगे, पसंद आए नहीं है, जहाँ जाते वहाँ वो खाने का व्यवहार, खाने की चीज नहीं मिलेगे तो अपने यहाँ से सब खाना बना के ले जाएंगे कि नहीं ले जाएंगे, क्वेश्चन है, तो आपको कहीं भी जाएगा लेकिन आपका शुद्धात्मा का जो जो पद है, शुद्धात्मा का जो लक्ष्य है वो जाएगा नहीं, बराबर प्रतीति अनुभव में कम ज्यादा होता है, लेकिन लक्ष्य जो जो प्रतीति सही रहेगी लेकिन लक्ष्य अनुभव में थोड़ा कम ज्यादा रहेगा, वो कैसा हिसाब है उस हिसाब से कम ज्यादा रहेगा, प्रतीति कायम की रहेगी। राइट राइट, जब उसको फेस करेंगे और अच्छी तरह से फेस करेंगे तो आपका लक्ष्य भी बढ़ेगा, अनुभव भी बढ़ेगा, बराबर संभव रह गया तो वो व्यवहार का संभव से निकाल हो गया, तो इसमें आपका प्रतीति लक्ष्य और अनुभव बढ़ा, कितने मालूम नहीं है, लेकिन कैसे फेस करने का वो मालूम है, जो मैं शुद्धात्मा हूँ, मैं सुबीर जी नहीं हूँ, राइट, और मैं करूँ समझ में, लेकिन रिलेटिव भी पहुंचे हैं, मैं दरअसल ब्रदर नहीं हूँ, राइट, वो लक्ष्य के साथ आप व्यवहार करेंगे, यानी मैं जगह पे बैठ गए, राइट, मैंने और उस हिसाब से फिर सुबीर जी व्यवहार करता है, यानी पहलो का संभाव निपटारा करने का है, बराबर समझ में आया कि नहीं आया, लेकिन ये जो विधि नहीं होगी उसके लिए दादाजी से क्षमा मांगने का, प्रतिक्रमण जैसा करने का, विधि विधि हो अच्छी बात है, नहीं हो तो वो माफी मांगनी पड़ेगी, वो आवश्यक है, हाँ वही मैं बोल रहा ना, उधर अनुकूल सिचुएशन मेरे को अपना स्वरूप है, हाँ राइट राइट, अपना कहीं भी कोई भी संयोग ऐसे समय निकाल के विधि कर लेने का ऐसे, हाँ खाने का भूल जाते हैं तो विधि नहीं करेगा तो चलेगा, लेकिन खाना भूल लिया तो विधि भी नहीं भूलनी चाहिए, कहीं ना कहीं ऐसे समय निकाल देने का, किसी को जैसे फोन आता है तो बोलते कि जस्ट मेहमान घर पे बैठे हैं, किसी का मोबाइल आता है बोलते हैं कि दो जरा मैं बात कर लूं, ऐसे करते कि नहीं करते, दस मिनट मिले दो मेरे को ये काम करना है कर देंगे, तो कोई आपको डिस्टर्ब नहीं करेगा। हाँ हाँ, उसमें भी मतलब आप जो ऐसा बोल रहे हैं इसमें टुकड़े टुकड़े में हो सकता है, टुकड़े टुकड़े में हो सकता है, और इस क्या बोलता है कोई फिक्स जगह पे नहीं बैठ के, मतलब ये बेलकन में तो बेलकन भी जगह पे आप कर सकते हैं, जगह पे नहीं कोई भी जगह पे बैठ के आप कर सकते हैं, कि जैसे कि आपको लगता है 5 मिनट मिला है तो आपको लगता है तो ये त्रिमंत्र है, नमस्कार विधि है, नव कल में आप बोल सकते हैं, राइट, कभी 10 मिनट मिला है तो ये चरण विधि आप कर सकते हैं, राइट, यानी कि ऐसा समय मिल जाएगा तो ऐसे करके आप विधि पूरा कर देंगे, राइट राइट, समझ में आया कि नहीं आया। हाँ तो मतलब व्यवहार को तो धक्का मारने का ही नहीं, उसको तो रख फेस ही करने का है, दैट इज द फर्स्ट प्रायोरिटी, वो तो निद्रा होने के लिए आया है,
સુબીરજી આ તો કેવું છે, મારે મારે આપણે પરેશજી જોડે કઈ ફોન આવ્યો હતો, એમને વાત નીકળી અને એમની પેલી બેનની છોકરી છે કોમલ છે એના લગ્ન હતા, તો એને આમંત્રણ આપવા માટે મને કહ્યું, મને કઈ આશીર્વાદ આપો એમ કે 16મી ફેબ્રુઆરી લગ્ન છે તો આશીર્વાદ માટે મારે હવે આશીર્વાદ શું કરું. તો મેં કીધું લીધું છે એમ કે જ્ઞાન લીધું છે તો આ વ્યવહાર કેવો રહ્યો તારો, કે મને સમજો ત્યાં જ્ઞાન લીધું તો ખરેખર શુદ્ધમાં થઈ કે કોમલ થઈ, તો કે શુદ્ધ આત્મા બહારના બધા ઓરિજિનલ લાગુ છે અને આ આપણે આપણે આ નાટકીય હોય તમારે કે ભાઈ આ આપણે શુદ્ધાત્મા નહીં, ભાઈ હવે તમે પૂર્વે આપણું લગ્ન નો સંયોગ લાયા છે તમારે આ બધા તમારા બધા વ્યવહારો શુદ્ધાત્મા અલગ સાથે તમારે બધા કરવાના રે, પાછો ને ફાયદો સંભાવ નિકાલ કરવાનો રે, બરાબર. એટલે એ એ લગ્ન પણ એને ન્યાલ લીધું છે એટલે ફાઇલ જ કહેવાય કે બીજું કઈ કહેવાય? ફાઇલ ફાઇલ. એ રીતે તમને જ્ઞાન મળ્યું તો આ બધું ફાઇલ થઈ ગયું, ભાઈ ને મળવા જવાનું છે એ આવી ના શકે તો ત્યાં જવાનું, બધું ફાઇલ છે. પણ શુદ્ધાત્મા લક્ષ સાથે વ્યવહાર કરો એટલે કોઈ લોસ નહીં થાય, બરાબર. દાદા નું જ્ઞાન મળ્યા પછી લોસ ની વાત જ નથી, તમારે ખાલી એ સત્સંગ દ્વારા તમારે એના પ્રિન્સિપલ કે બેઝિક સમજી લેવાનું છે, બેઝિક સમજેલું છે વિગતે સમજી લેવાનું છે તમારે, એટલે પછી ફાઇલ નો સંભાવ નિકાલ થાય એટલે ફાયદો જ છે, લોસ નથી કશું, બરાબર. ઓકે, વ્યવહાર અને નિશ્ચય નો ડિફરન્સ કેટલો કે પહેલા હું સુબીર જુ છું એવી બિલીફ સાથે વ્યવહાર કરતા હતા એટલે નિશ્ચય ખંડિત થઈ જતો, રાઈટ રાઈટ. ને હું હવે રિલેટિવ પણ થી સુબીરજી છું અને રિયલ પણ થી શુદ્ધાત્મા છું, જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે એ બિલીફ સાથે કરો છો એટલે એ વ્યવહાર છે તેમ છતાં નિશ્ચય ખંડિત નથી થતો, નિશ્ચય છે તો વ્યવહાર ખંડિત નથી થતો, આવી રીતે છે, બરાબર. એટલે કોઈ લોસ નથી, તમે આ વ્યવહાર કરશો પણ લોસ નથી તમારો, બરાબર. દાદા એ લોસ જ કાઢી નાખ્યો તમારે, બરાબર. હવે કોઈ વ્યવહાર કરો તો એ તમારો નફો છે, લોસ નથી. કાકા હું એની જગ્યા બેસાડી દીધું સુબીર, બરાબર. સુબીરજી માં હતો હું ફલાણા નો હસબન્ડ છું, ફલાણા નો ભાઈ છું, ફલાણા નો સાહેબ છું, એ બધી વસ્તુ નીકળી ગઈ, બધું રિલેટિવ પોઈન્ટ માં જતું રહ્યું. અને ઇવન એ જો ભી વ્યવહાર સામે આતા હૈ વો ભી નિકાલી હૈ ના, ઉસકો તો નિકાલી છે, બધું નિકાલી છે, નિકાલી ભાવે આપણે કરવાનું છે. હા, ઓર ઉસકો નહીં નિકાલેંગે તો ઉસકો જમા રહેગા, ઓર એટલે આપણે ફેસ કરવાનું છે, નિકાલ સંભાવે થાય કે ના થાય પણ આપણે ફેસ કરવાનું છે, એટલે આપણું ઇન્ટેન્શન છે, આપણે દાનત કરે છે કે આપણે ફેસ કરવું છે, સંભાવે નિકાલ કરવો છે. સંભાવે નિકાલ થયો કે ના થયો પણ તમારો તમારો ઇન્ટેન્શન એવો છે કે મારે સંભાવે નિકાલ કરવો છે, માટે સંભાવે નિકાલ થઈ ગયો કહેવાય. રાઈટ રાઈટ રાઈટ, વેરી ગુડ, બહુત અચ્છા. બીરજી વાત સમજાય કે ના સમજાય? હા, બહુત અચ્છા. એટલે કોઈ લોસ નથી તમારો, બરાબર. બહુત અચ્છા, જય સચિદાનંદ, આનંદ. જય સચિદાનંદ. જીમેજી આપણો ટાઈમ થયો છે, તમે ત્રિમંત્ર બોલો. સુબીરજી ફોલો કરી ના? હા હા, જય સચિદાનંદ. જય સચિદાનંદ. નમો વિત્રાગાય, નમો વિત્રાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવસાહુણમ, નમો લોય સવસાહુણમ, એસો પંચ નમકારો, એસો પંચ નમકારો, સર્વ પાપ પ્રણાશનો, સર્વ પાપ પ્રણાશનો, મંગલાણમ ચ સવેસિં, મંગલાણમ ચ સવેસિં, પ્રમમ હવૈ મંગલમ,
परमं हवाई मंगलम। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद।